નમસ્કાર, કેમ છો? ગુડ ઇવનિંગ. વીકેન્ડનો સરસ મજાનો માહોલ જામ્યો છે. આમ મજા એ વાતની છે કે દર વખતે આપણે શુક્રવારે તો એકબીજાને હળી મળીને ભળી લેતા હોઈએ છીએ, ભેટી લેતા હોઈએ છીએ, કેમ છો, સારું છે કરી લેતા હોઈએ છીએ. આજે એવી સરસ તક સાંપડી છે કે શનિવારે પણ મળવાનું થયું છે. અને તમે બહાર બારીની બહાર નજર કરો તો ખબર પડશે કે મોસમ એટલો બધો સુહાવનો છે, એટલો બધો ખુશનુમા છે, ખુશહાલ છે. વાદળ જરા ઘેરાયેલા છે અને અમદાવાદ ખાતે વરસાદ પડું ના પડુંની રાહમાં એવો સરસ મધ્યમ થઈને ઊભો છે કે કોકનો હાથ પકડીને બહાર ચાલવા જવાની મજા પડે. એવા સરસ મોસમની વચ્ચે અમે હાથમાં હાથ પકડીને ચાલી શકીએ એવી સ્થિતિમાં તો નથી, પણ જે કદાચ આ શહેરનો આંટો મારીને આવ્યા છે એવા લોકો સાથે હાથમાં હાથ પકડતી વખતે કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી અને કેવી કેવી રીતે ધ્યાનમાં રાખવી એ વિષયે વિગતે વાત કરી શકીએ એવો કાર્યક્રમ અમે ગોઠવી લીધો છે. વીકેન્ડ ચાલે છે, લાંબી રજાઓનો દોર છે, ખૂબ બધી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ખૂબ બધી ફિલ્મો રિલીઝ થવાની છે. સરવાળે આ શ્રાવણના ઝરમરિયામાં આપણને આનંદ આનંદ થઈ જાય અને ભયો ભયો લાગે એવો સંપૂર્ણ ઉપક્રમ ગોઠવાયો છે. અને એમાં એક સરસ ટાણું એ રીતે પણ સચવાઈ ગયું છે કે એક મસ્ત ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં છે લગન છે, જેમાં વરઘોડિયા છે, જેમાં નાચ ગાવાનું છે, જેમાં તોરણ છે, જેમાં આસો પાલવ છે, જેમાં અમદાવાદની પોળો છે અને પોળોનું રંગીન કલ્ચર છે. ભાઈ, આટલી સરસ મજાની વાર્તા હોય, આવી કોઈ કથાની આસપાસ આવું નેરેશન હોય તો આ વિષયે વિગતે વાત કરવાનું બને છે. અને એ રીતે આ વીકેન્ડ, આ તહેવારોની મોસમ ઉજવવાની પણ હેતુ સચવાય એવી સરસ ગોઠવણ થઈ શકે છે. આપ સૌનું સ્વાગત છે, હું છું નૈષદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. ફાઇન, તો આવા સરસ કારણો માટે આપણી સાથે ગોઠવાયા છે કેટલાક એવા સજ્જ કલાકારો કે જેઓ આ બધા જ કારણો એક સામટા છાબમાં ભરીને તમારી સામે ધરવા માટે તૈયાર છે. હું વાત કરી રહ્યો છું એક સરસ મજાની ફિલ્મની જે આવી રહી છે આવતા અઠવાડિયે તમારા નજીકના સિનેમાઘરોમાં, અને ફિલ્મનું નામ છે મોન્ટુની બેટુ. મારી સાથે ખૂબ દિલથી સ્વાગત કરો. ઓન માય રાઈટ, વેરી ટેલેન્ટેડ આરોહી પટેલ. માય લેફ્ટ, આમ તો અભિનેતા તરીકે એ લોકો એ ખાસ્સા બધા કામ કરી ચૂક્યો છે, પણ કદાચ હીરો તરીકે મિસ્ટર મોન્ટુ મૌલિક નાયક, એન્ડ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડિરેક્ટર્સ વી હેવ ઇન ધ ઇન્ડસ્ટ્રી, વિજયગીરી ગોસ્વામી. દિલથી સ્વાગત છે તમારા બધા. થેન્ક યુ સો મચ. ખૂબ બધું મોન્ટુની બિટ્ટુ એક એવી સરસ રંગીન કલરફુલ, આમ જોઈને જ આંખોમાં રંગ ભરાઈ જાય એટલી બધી ઉત્સાહથી તરબતર ફિલ્મ લાગે છે. તમે એના પોસ્ટર્સ ને એના ક્રિએટિવ્સ અને એના એના ટ્રેલર્સ અને એના ગીતો ચોક્કસથી જોયા હશે, સાંભળ્યા હશે અને તમને મજા પડી ગઈ હશે. સો મીનવાઇલ એકદમ જાનૈયાઓ ઘરમાં આવે અને જે રીતે પેલું અમારે ચા પાણી કોફી ધરવા પડે એ રીતની વ્યવસ્થા પણ અમે ગોઠવી દીધી છે. મેં કીધું ને આ ફિલ્મમાં આવા જ બધા કારણો છે જેટલી મને માહિતી સાંપડી છે એ પ્રમાણે, બરાબર? આમ લગન વગન ધમાચકડીની ફૂલ ઓન. તમે હમણાં બહુ સરસ શબ્દ વાપરો, તહેવાર. હા, તહેવાર એકદમ આમાં કમ્પ્લીટલી તહેવાર છે. ઓકે ઓકે, 12 મહિનાની ફિલ્મ તહેવાર ને તહેવાર જોડ. ઓકે, તો ફિલ્મો વિશે આપણે તરત જ ખૂબ બધી વાતો કરવાની છે ને, તમને ખ્યાલ જ છે કે શુદ્ધ દેશી સંવાદમાં ફિલ્મો સિવાયની ઘણી બધી વાતો થાય, એટલે આપણે બધું કાર્યક્રમ ગોઠવી નાખીએ. મીન વાઇલ પ્લીઝ ગાઈઝ, તમે કોફી લઈ શકો છો, હું તને આપું બે, તું એવું ના કર. નાખી દઉં
પણ આ કોફી ને એકદમ આમ ચા પાણી ના ચક્કર માં શું છે ફિલ્મ માં આ એકદમ બહુ રંગીન સબ્જેક્ટ ઉપાડ્યો છે. આના પહેલા વિજયની ફિલ્મોથી કદાચ તમે પરિચિત હો તો પ્રેમજી કરીને એક બહુ જ જરા જુદા પ્રકારના વિષય વસ્તુવાળી ફિલ્મ તું લઈને આવ્યો હતો અને ખાસો એ વખતનો ખાસો બ્રેવ સબ્જેક્ટ હતો. હું બોલ્ડ નહીં કહું પણ કદાચ વધારે પડતો એમ કહીશ કે બહાદુર થોડો મજબૂત સબ્જેક્ટ હતો જે જેના વિશે વાત કરવાની મોટાભાગના લોકો ટાળે. બટ યુ ડીડ દેટ. એ પછીથી એકદમ જમ્પ આટલી બધી રંગીનિયત વાળી કલરફુલ ફિલ્મમાં. એકચ્યુઅલી ફર્સ્ટ અને સેકન્ડ વાત નીકળી છે તો ફર્સ્ટની એક નાનકડી વાત કરું કે પ્રેમજી વિશે જે વાત થઈ બ્રેવ સબ્જેક્ટ એમણે કીધું. મેં જ્યારે કરી ત્યારે મને ખબર નહોતી કે આને બ્રેવ કહેવાય કે શું કહેવાય. એક કરી એનાથી 360 ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો ફાસલો છે પ્રેમજી અને માઉન્ટની વિટુની વચ્ચે. એ પણ કહીશ કે એવું નથી કે એવો સબ્જેક્ટ હતો એટલે હવે જુદો લઈને આવવું છે, કશું પ્લાન નહોતું. પણ હા, આની વન લાઈન એટલે સી મને અપાર્ટ એઝ અ વ્યુઅર અને એઝ અ મેકર મારી ચોઇસ બહુ ડિફરન્ટ છે અને મને પ્રેમજી જેવી ફિલ્મો જોવી ગમે, મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મો જોવી ગમે, સોરી પ્રેમજી જેવી ફિલ્મો મને કરવી ગમે. અમુક વાર એ વખતે મારો માઇન્ડસેટ હતો, પછી હજી પણ છે, હજી પણ એવા પ્રકારના સબ્જેક્ટ ઉપર હું ફિલ્મ કરવા માંગીશ. પણ એટલે કેવું છે કે એક પેલા એમાં બંધાઈને ફિલ્મો કરવી એવું નહીં. તો આ વાર્તા જ્યારે રામાયણ બ્લાઇન્ડ કરી ત્યારે મને એવું થયું કે યાર આમ મજા, મને આમ તન્નુ વેડ્સ મન્નુ જોઈ તો મને મજા પડતી હતી. એવા પ્રકારની મને હું આનંદ એલ રાયનો ફેન છું એ બાબતે. તો મને એવું થયું કે યાર આમ લગ્નો હોય મેળાવડો હોય આમ મજા આવે અને એવા પ્રકારનો પણ વાર્તા હોય. ખાલી લગ્નનું પેકેજિંગ કરી પિક્ચર બનાવી એ નહીં, પણ ગમે એવી ઇન્ટેન્સ એક સ્ટોરી હોય જેનું કન્વિક્શન હોય કે તો યાર મને કરવી છે આવી ફિલ્મ. સો અને આ વાત આવી મારી જોડે છો છોકરો જોવા આવે થી લઈને આણું થી લઈને છોકરીને વળાવવા થી લઈને પછી પાછી આવે કંટ્રોલ શબ્દ બહુ ખરાબ લાગે પણ એને અલગ રીતે ઢાંકવા ટ્રાય કર્યો છે. પણ હા, ઇન્ટરેસ્ટિંગ છે જે નોર્મલ હ્યુમન ને, કેમ કે રામ છે ને એક રાઇટર તરીકે રામ માટે મારે એક વાત કહેવી છે કે બે આપણે બધા ભાઈબંધો ગામમાં પેલા અમે ગોંદરે બેસતા હોઈએ તો જે ભાઈબંધો આપણા આપણી ટોળીમાં આવે છે ને એ લોકો આપણા ફેમિલી સાથે તરત જેલ દે, ફેમિલી સાથે જેલ દે છે ને એ રામ છે. એટલે એવો આ સબ્જેક્ટ છે, એવી આ ફિલ્મ છે. આરોહી વિશે તો મારે ઘણું બધું પૂછવું જ છે પણ તું આરામથી કોફી પી લે, કંઈ વાંધો નથી. ત્યાં સુધી હું જરા મૌલિક જોડે ફરી લઉં. મૌલિક, ખાસા સમયથી હું તને દોસ્ત જોઉં છું આ માધ્યમમાં કામ કરતા અને મને બહુ જ અત્યંત હરખ છે, અત્યંત આનંદ છે કે હું આજે મૌલિકને આ રીતે મળી રહ્યો છું. એટલે જો આ રીતે આ શબ્દ જો તમને બે વાર સાંભળ્યો હોય ને એકે વાર ના સમજાયો હોય તો તમે મૌલિક વિશે થોડો અભ્યાસ કરી લો. આ એ વ્યક્તિ છે કે જેણે ખૂબ જ થિયેટરની બહુ બારીકીઓને સમજવાની શરૂઆત વર્ષોથી કરી છે, ખાસા વર્ષોથી એ થિયેટર સાથે સંલગ્ન છે. કેટલા બધા માધ્યમોમાં, ટેલિવિઝન, રંગભૂમિ, થિયેટર, કેવા બધા કેરેક્ટર્સ એ કરી ચૂક્યો છે. એના અભિનયના ચમકારા અને ચમકારાથી આઈ એમ શ્યોર કે તમારી આંખો ક્યાંક ને ક્યાંક અંજાઈ હશે. પણ એનો આજનો આ મુકામ એ બહુ ગૌરવપ્રદ સફર છે અને અત્યંત આનંદદાયક ક્ષણ છે. એ રીતે આ રીતે હું મૌલિકને પહેલી વાર મળી રહ્યો છું, એનો મને અત્યંત આનંદ છે. સો મૌલિક લાગણીશીલ માણસ છે પણ શબ્દોના પણ એટલા જ પાકા છે. ખાસો સમય થયો એ પહોંચતા એવું લાગે છે કે અહીં જ પહોંચવું હતું ને પહોંચાયું છે. હા, અહીંયા જ પહોંચવું હતું, પહોંચાયું છે. અને મારા કિસ્સામાં વાત કરું ને નિશાદભાઈ, તો મારા જોયેલા દરેક સપના પૂરા થયા છે. મોડા પણ પૂરા થયા છે. બરાબર, તમે જેમ વાત કરી થિયેટરની વાત, જે થિયેટરથી શરૂઆત કરી અને મારો એક કહેવાય ને કે સાક્ષી થિયેટરમાં સાક્ષી વિજય, ખાસ મારી જર્નીનું. સો
હા હું અહીંયા સુધી પહોંચી શક્યો છું, બરાબર, એમાં સાક્ષી ભાવ બહુ બધા, રાઈટ, કે જે લોકો તમે જેમ જાણો છો, બરાબર, એવી જ રીતે નક્ષિક વિજય જાણે છે કે ક્યાં કેટલું કોણ કેટલું ક્યાં કઈ રીતે કરી શકે છે, કઈ રીતે કરાવી શકાય છે, મતલબ યસ. સો કહેવાય ને, ગમતું કામ, ગમતા વિષય પર પહેલું કામ જ્યારે કરું એ પણ વિજયની ફિલ્મમાં દેખ, એટલે બહુ આનંદ થતો હશે કે આજે આ મુકામ વિજય સાથે તું હાંસિલ. અને જે અત્યારે પણ હું જે અત્યારે આખું કહેવાય ને કે બીજા ચરણમાં છું અત્યારે, હા હા, એમાં પણ વાહ વાહ. સો સો એ થિયેટરની વાત છે, એટલું નાનકડી બીજી આડ વાત કરી લો કે જેમ એ ચરણ પર તું છે એમ નૈષદભાઈ અમે લોકો કોલેજ કરતા અમને નાટક કરવા, મને બહુ આનંદ થાય છે, એટલે હું કહું છું ને આજે આમાં કોન્વર્સેશન કરતા કરતા આમ મારા વ્યક્તિગત પેલા પાટા પર ચડી જવું ને એવી ક્ષણો વધારે છે, કારણ કે વિજયને મેં એટલું બધું, એટલે એ એક્ટિંગ જ્યારે કરતો તો સ્કિટ કરતો તો ત્યારે તો સર મને લેશો કે નહીં એ પ્રશ્નથી મેં એને ઓળખેલો છે, અને આજે તને આજે ડિરેક્ટર તરીકે હું બીજી વાર આઈ એમ ઇન્ટરવ્યુઇંગ વિજય, સો આઈ એમ વેરી હેપી. સો એક વખત જોરદાર તાળીઓ આ સફર માટે, આ આ અદ્ભુત ચેલેન્જર કરવા માટે. મિત્રો જ્યારે મુકામે પહોંચે છે ને, મંઝિલે પહોંચે છે ને, તો એનાથી વધારે હરખ કે આનંદ જીવનમાં બીજો કોઈ હોતો નથી, અને આ ક્ષણ જો તમને સમજાય ને તો એકવાર જોરદાર તાળીઓ તમાર માટે પાડી દેજો. બહુ પણ આરોહીને સફળતાના ખાસા ચમકારા બહુ નાનકડા કાર્યકાળમાં જોવા મળ્યા. યુ હેવ બીન લકી. આઈ બીન બ્લેસ્ડ એન્ડ લકી, યસ. સો હાઉ ડુ યુ ફીલ? બસ એઝ આઈ સેડ આઈ ફીલ બ્લેસ્ડ, કારણ કે I guess it was always destined to be this way કે હું આવી રીતે એ ફેમિલીમાં ઉછરી હોઉં કે જ્યાં આર્ટ્સ અને ડ્રામા અને ફિલ્મો અને સિરિયલોની જ વાતો હોય ને ત્યાં એ જ કામો હોય ને એના રિલેટેડના જ બધા લોકો હોય, એટલે એ જ એવી રીતે જ ઉછરી છું, એવી એ જ ગોલ સાથે મોટી થઈ છું કે નાનપણથી હું એવું જ બોલતી હતી કે હું કરીશ તો ફિલ્મો જ કરીશ, બીજું કંઈ જ નહીં કરું એમ, અને એક્ટિંગ રીતે નહીં, એક્ટિંગ તો ક્યારેય મને સપનામાં નહોતું કે હું એક્ટિંગ કરીશ, પણ હા ફિલ્મોમાં કંઈક ને કંઈક કરીશ એ પહેલેથી નાની હતી ત્યારથી હું આવું જ બોલું છું કે અને એવું પણ નહીં કે સિરિયલ નહીં કે નાટકો નહીં, ફિલ્મો જ કરીશ એ મારો ગોલ હતો પહેલેથી, કે હું કંઈ પણ કરીશ, હું બેસી રહીશ, હું પણ હું સેટ ફિલ્મના સેટ ઉપર જ ખુશ રહીશ એવું મને હું બોલ્યા કરતી હતી. અને પછી જે લાઈફમાં જેટલા પણ ટર્ન્સ આયા છે કે જે મને ફિલ્મો તરફ જ દોરેલી છે એ જાતે થયું છે, એના માટે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આવું થશે, કે એના માટે મેં પ્લાન આઉટ કર્યું હોય કંઈ, પણ એટલું હું કહીશ કે થેન્કફુલી બીકોઝ મારી આસપાસના લોકો કે મારી ફેમિલી હોય કે મારા મિત્રો હોય કે પછી મારું ગ્રુપ હોય, બધાએ મને એટલી ગ્રાઉન્ડેડ રાખી છે, એટલી મને એટલી મારા ડિસિઝન્સમાં બધામાં એટલી હેલ્પ કરી છે કે થેન્કફુલી આઈ હું એવું કહી શકું કે એમના કારણે હું એવા ડિસિઝનો નથી બનાવતી જે લોકો યુઝ્યુઅલી ઉતાવળમાં બનાવી દે કે પછી મારે ફટાફટ ફિલ્મો કરવી છે એટલે હું બનાવી દઉં એ ડિસિઝન, એવા હું નથી બનાવતી એ બીકોઝ ઓફ ઓલ ધીસ પીપલ. અને એનું પવન વાયો પ્રેમજીત, રાઈટ? વાહ. જો પવનથી લઈને મોન્ટુની સફર, બિટુની સફર, સોરી, પવન માટે હું જ્યારે આવી હતી ને ત્યારે હું જેન્યુઅનલી કશું જાણ્યા વગર આવી હતી કે શું કરવાનું છે શું નહીં, મને કંઈ નહોતી ખબર, હું ટીવાયમાં ભણતી છોકરી હતી અને મારે એવું હતું કે 10 દિવસ બહારગામ જવા પડે છે ફિલ્મના સેટ ઉપર આવી રીતે બહારગામ જવા મળશે, એ બહુ મજા આવશે, ચલો આવું કરીને હું ગઈ હતી. આઈ વોઝ અ કિડ, એવું મને અત્યારે એવું રિયલાઇઝ થાય કે અને ત્યારે ગઈ ત્યારે મને કશું ખબર નહોતી, અને મેં તો વિજય કાકાને કહી દીધેલું કે મેં કીધું મને નથી જ આવડતું, મેં કશું નથી કર્યું, ખાલી કોલેજમાં નાટકો કરું છું, દેટ્સ ઇટ. એટલે વિજય કાકાએ કીધેલું મારે તું જે છે ને એવી જ જોઈએ છે, તું આવી રીતે જ આવજે હું કરાવી દઈશ તારી પાસે, એટલે મને તો એ હતું કે તું વિજય કાકા કરાવશે,
અને મમ્મી પપ્પા, હું બહુ નર્વસ થઈ હતી ત્યારે મમ્મી પપ્પાને પણ મેં મેસેજ કર્યો હતો કે મારે શું કરવાનું શું નહીં કરવાનું. પછી મમ્મી પપ્પાએ આવો મેસેજ, મમ્મીએ એક એક્ટ્રેસ તરીકે વોટ અ ડિરેક્ટર વોન્ટ્સ એવી રીતે મેસેજ કર્યો હતો. પપ્પાએ કે ડિરેક્ટર તરીકે કે એક ડિરેક્ટર તરીકે એક ડિરેક્ટર શું આશા રાખે એવી રીતે આખું બંનેએ અલગ અલગ એવા મેસેજ કર્યા હતા અલગ અલગ પર્સપેક્ટિવથી. એને ધ્યાનમાં રાખીને પછી મેં કર્યું હતું અને વિજય કાકા જે કરાવતા તે હું કરતી હતી. પછી કેમ લવની ભવાઈ, લવની ભવાઈમાં એક અલગ એક્સપિરિયન્સ કે જ્યારે પપ્પા સાથે કામ કરવાનું આવ્યું અને એમાં આખો અલગ જ એક્સપિરિયન્સ કે અ વેરી સ્ટ્રિક્ટ માહોલ જે મને વિજય કાકા પાસેથી આખું એવું મળે કે પપ્પા સાચવતા ને એ રીતે સાચે. અને લવની ભવાઈમાં જયારે પપ્પા ડિરેક્ટ કરતા ત્યારે એવું લાગે કે પેલું શું કહેવાય કે કોઈ આમ પેલા હોય ને ડિરેક્ટર કરતા પણ માસ્ટર હોય એકચ્યુઅલી એવા એવી રીતે વર્તે. અને બહુ જ આમ બીક લાગે એમનાથી આમ કે અને એમની પાછી મને એવું લાગે કે એમની આશાઓ એટલી બધી છે મારી પાસે મારાથી પૂરી નહીં થાય ભાઈ એટલે એવું. પણ એ આખો માહોલ અલગ હતો. લવની બોય વોઝ અ ફિલ્મ કે જ્યાં મને એકચ્યુઅલી સિરિયસનેસ ને સિન્સિયરિટી ખબર પડી ઓફ એન એક્ટર. અને ચાલ જીવી લઈએ માં ફરી એવું થયું કે એવું જ લાગે કે પિકનિક માટે જઈએ છે ને આવું બધું. પણ ટુ વર્ક વિથ, હા એટલે કારણ કે ઉત્તરાખંડ જઈએ છે ને ત્યારે યુ કેનોટ હેલ્પ કે તમે પોતાની જાતે રોકી જ ના શકો આવી પિકનિકો બંધાન કરવા માટે. આઈ ગેસ બીકોઝ આઈ લવ માય વર્ક એટલે મને પિકનિક જ લાગે છે એવું હોઈ શકે. પણ અને ઓબ્વિયસલી બહુ ડિફિકલ્ટ હતું ટુ વર્ક ત્યાં ઉત્તરાખંડમાં જ્યારે આવું વેધર અને આટલા પહાડોમાં ચડી ચડીને શૂટ કરવું ને બધું. પણ એટ ધ સેમ ટાઈમ ત્યાં એવી જેન્યુઅલી ટુ વર્ક વિથ સિદ્ધાર્થ સર અને વિપુલ સર ને એ બધા જોડે તો એક આખું અલગ જ માહોલ, એક અલગ પ્રકારનું કલ્ચર ને એ બધું ખબર પડે કે ટુ. અને આઈ લર્ન અ લોટ ફ્રોમ ધેમ, સ્પેશિયલી સિદ્ધાર્થ સર પાસેથી શીખવાનું બહુ જ બધું હોય. એટલે એ આખું એવું હતું. એટલે ધીરે ધીરે આઈ ગેસ હું આ રીતે શીખતા આવી છું. પણ આજે પણ આરોહીને તમે સાંભળો ને વાત કરો એની સાથે તો તમને સમજાય કે પવનમાં એ જેટલી સહજ, જેટલી સરળ, જેટલી નેચરલ હતી એટલી જ એની એ જર્નીમાં પણ એ એટલી જ સહજતા તમને દેખાય. આજે પણ એ કેમેરા સામે હોય છે તો બહુ ફ્લોલેસલી મને લાગે છે કે એક્ટિંગ કરે છે. જસ્ટ આઈ આડ વાત છે, મારી મમ્મી ઇઝ યોર ફેન. ચાલ જીવી લઈએ માં એને તારું કેરેક્ટર એટલું બધું ગમે છે અને એને લગભગ 3-1 વાર જોઈ છે. ખેર આ આ ચાલ જીવી લઈએ વિશે વાતો નથી કરવા અમે ભેગા થયા, અમે મોન્ટુની બી ટુ વિશે વાતો કરવા ભેગા થયા છીએ. પણ યા, આરોહી હેઝ વન લોટ્સ ઓફ આર્ટ, ધેટ્સ વોટ આઈ રિયલી વોન્ટ ટુ સે. પણ અમદાવાદમાં તમે આ મૂવી સરસ મજાની ડિઝાઇન કરી છે. સો બેઝિકલી મૂવીમાં મોન્ટુ શું છે, બિટ્ટુ શું છે, આ શેની વિશે વાત છે એવી એક બહુ આમ વન લાઇનર કંઈક કહેવું હોય. આપણે બીજી બધી ઘણી વાતો કરીએ પણ ઇફ જસ્ટ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ બહુ ગમે છે. પણ એ ફિલ્મ નામ કોઈ લેવા દેવા નથી, જોઈ લેજો ખબર પડી જશે, ટ્રેલર માં ખબર પડી જશે. ફિલ્મનું ટાઇટલ રાખવા માટે એમને નામો સૂચતા હતા, સુગમ જેવા પછી બદલ્યા તો મોન્ટુ અને બિટ્ટુ બે કેરેક્ટર ના નામ હતા એટલે પછી મોન્ટુ ની બિટ્ટુ કર નાખી. મેં બહુ લોડ નો એટલે ઓપન નાખો એવી રીતે ટાઇટલ બહુ કેઝ્યુઅલી અમે લોકો મેં ટ્વિંકલ ડિસાઈડ કર્યું અને લોક કર્યું. તો આ મોન્ટુ અને બિટ્ટુ ની વાત આમ છે. એટલે મોન્ટુ એક એવો છોકરો કે જે લગભગ અહીંયા બેઠેલા તમામ પુરુષોમાંથી 80% રિપ્રેઝન્ટ કરે અલગ રીતે. હું ટ્રેલર ને ફિલ્મની વાત નથી કરતો બટ ઇમોશન વાઇઝ કે આપણે કરી છૂટવાનું પછી પાછા આપણે બલિદાન બી આપવાનું એવું આપણે પાછું જતા હોય કે ખરા એવું નહીં જતા હોય. પણ એટલે મોન્ટુ એવો છોકરો કે જે દરેકમાં રેડી છે. એટલે ઓળમાં એવા કેરેક્ટર્સ મેં પર્સનલી બી જોયેલા છે અને એવા ઘણા બધા મારો ફ્રેન્ડ છે મયુ તો એ મોન્ટુ છે. સો આવા લોકો છે, હું નથી મોન્ટુ ક્યાંય કોઈ એંગલથી પણ મયુર મોન્ટુ છે તો એવા ઘણા બધા ફ્રેન્ડ છે. અને બિટ્ટુ એક એવી છોકરી છે કે જેનું એક એક પઝેશન છે દેટ બિટ્ટુ એવી છોકરીઓને રિપ્રેઝન્ટ કરે છે કે હું યાર મોન્ટુ મારો ફ્રેન્ડ છે ને તો એ મારું હું એને કંઈ બી કહું એની જોડે મેરે કો હક હે સબ કુછ કરને કા ઉસકે સાથ. એટલે એને અને એ પઝેશનમાં ભૂલી જાય ઘણી વાર કે
હું મોન્ટુની માં છું, પત્ની છું, બહેન છું, દીકરી છું, શું છું, પણ એ ભૂલી જાય, પણ એ બધા રોલ પ્લે કરી શકે. અને મોન્ટુ એવું છે કે એની આખી જાતના આખા સર્વસ્વને સરેન્ડર કર્યું હોય. એ બંને વચ્ચે બનતી ઘટનાઓની એક વાત એટલે મોન્ટુ ઇ બી ટુ જે બધાને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરશે એ મને ગેરંટી છે. ઓકે પબ્લિક, યુ વોન્ટ ટુ સે સમથિંગ? હા, આમાંથી જે જે કહેવાય કે થોડીક નાનકડી વાત કે ગમતા વ્યક્તિ માટે કંઈ પણ કરી છૂટવું અને ગમતા વ્યક્તિની ગમતી વાતોને ગમાડી લેવી એ મૌન. ઓકે ઓકે, એટલે આ બધા જ એવા લક્ષણો આ લોકોએ કીધા છે કે આ ફિલ્મ પૂરેપૂરી ગમી શકે આપણને. કેરેક્ટર્સ પણ એવા બધા છે, એમના ચિત્રો ચરિત્રો પણ એવા એમના શબ્દ ચિત્ર પરથી બહાર આવે છે કે આપણને આ બધા ગમી જાય. પણ ગમી જાય એવો એક સરસ ફીડબેક મલ્હાર ઠાકરનો વચ્ચે આવ્યો છે. હી ઇઝ વોચિંગ એન્ડ મલ્હાર, સ્વાગત છે તમારું. વેરી હેપી ટુ હેવ યુ વિથ અસ મલ્હાર. ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ આરોહી, મૌલિકભાઈ એન્ડ વિજય ગીરી કાકા. મારી કોફી રાખજો, કોઈ રાખવા નથી, મેં પી લીધી, અમે બધા પી લીધી છે, અહીં આવવું પડે, તમને યાદ કર્યા. એબ્સોલ્યુટલી, તું ગમે ત્યારે આવ, તારી કોફી અમે અહીંયા ઉધાર બોલે જ છે, તું આવી જજો. નિકેશ પરમાર, પ્રગુન પાઠક તમને હાઈ કહી રહ્યા છે, ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. જાગુ પટેલ, સૂર્ય બારોટ, ઈલા પંડ્યા, ધર્મેશ નાયગારા, I'm your big fan. Hi, Arohi. Hello. Thank you. Thank you so much. Mehul bhai is watching and joining us. Mehul bhai, kem chho? જે લોકો અહીંયા આજે આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે, મેહુલ સુરતી આપણી સાથે છે, એન્ડ ધ કમ્પોઝર ઓફ ધ ફિલ્મ એન્ડ વોટ અ મ્યુઝિક સર. જરક જરક લાલા, એક જ મિનિટ, એમને ખબર પડી ગઈ. Fine, on that note, Mehul bhai mate ek vakat jorda. I love all the tracks of the film, but Ghodu Ghodu to is one of my favorite. So Vijay, ek aa sawal to puchvo ch che. We are expecting ke je rite main to Suraj ne ropyo che aangane ma je prakar nu filmankan te be patro na ve vishal nu karyu tu, evu badu kai kamne aa film ma chokkas thi jova marshe de. તમે ના જોયું એક તો વિજય ની પહેલી ફિલ્મ પ્રેમજી, જો હજી સુધી ના જોઈ હોય તો જોઈ નાખો. આઈ એમ શ્યોર કે કદાચ બધા જાત જાતના જેટલા પણ પ્લેટફોર્મ્સ છે બધે અવેલેબલ છે, યુટ્યુબ પર તો છે જ. અને એમાં મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, એનું પિક્ચરાઇઝેશન જુઓ, યુ વુડ લવ ઇટ. એ જોયું હતું ત્યારે મને એમ થયું હતું કે આ ખાસ્સી આગળની ઘટના છે, એના ભૂતોના ભવિષ્યથી પ્રકારનું એ વખતે કંઈક મને ફીલ થયું હતું. એટલે અત્યારે અમારા જેવા ઘણા હશે જે એ ગીતના ચાહકો છે, એમને આ ફિલ્મ પાસેથી ઘણા બધા એવા ફિલ્માંકનોની અપેક્ષા છે, એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. પ્રગુન પાઠક કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ વિશીસ મૌલિક નાયક એન્ડ આરોહી એન્ડ ટીમ. થેન્ક યુ, થેન્ક યુ. હાય આરોહી પટેલ, બ્લેસ્ડ યુ કહી રહ્યા છે. મહેશ વાળા, હર્ષિવ દવે, વિરલ દેસાઈ, અભિલાષ ગોડા, વેરી વેરી સિનિયર ફિલ્મ મેકર વિથ અસ કહી રહ્યા છે, આરોહીનો ફિલ્મીગ્રાફ જોતા તેની હાજરી નિર્માતાઓ માટે હંમેશા લક્કી સાબિત થઈ છે. તું હોય ને એટલે તો તારે હવે જોવાનું જ નહીં, યુ આર નાઉ લકી ચાર્મ ફોર ધ ફિલ્મ્સ, નાઉ યુ આર કન્સિડર્ડ એઝ અ લકી ચાર્મ, એવું બધું. એટલે હું છે ને એવું તો એક તો માનતી નથી કે હું આઈ એમ ધ લકી ચાર્મ ઓફ ધ ફિલ્મ. અ ફિલ્મ ફોર ઇટ ટુ વર્ક
બહુ બધી વસ્તુ એમાં મેટર કરે છે ફોર એસ્પેશિયલી આખા ટીમની એફર્ટ અને આખા ટીમની પોઝિટિવિટી. ઓબ્વિયસલી પોઝિટિવ વાઇબ્સ અને બધા હું વાઇબ્સમાં તો બહુ જ માનું છું, બટ અ ફિલ્મ ફોર અ ફિલ્મ ટુ વર્ક એના માટે બધા લોકોની પોઝિટિવિટી, બધા લોકોના એક જ ગોલ તરફનું અને કોઈ પણ આડી અવળી કોઈ બીજો ગોલ ના હોય કે કોઈ સ્વાર્થ ના હોય એવી રીતે બધા કામ કરે ને ત્યારે અ ફિલ્મ વર્ક. ઇન્ટેન્શન બહુ મેટર કરે છે એક ફિલ્મને ચલાવવા માટે, અને એટલે હું એવું કહું છું કે એમાં ખાલી મારો હાથ નથી હોતો. આઈ એમ બ્લેસ્ડ કે એવી અત્યાર સુધી બધી ફિલ્મોમાં જ મેં કામ કર્યું છે કે જેમાં ઇન્ટેન્શનથી માંડીને પોઝિટિવ વાઇબ્સથી માંડીને બધું જ સરસ હોય છે, એટલે દેટ ઇઝ ધ રીઝન ફોર ઇટ ટુ વર્ક એન્ડ નોટ મી. ઇટ્સ નોટ મી, પ્લીઝ. That's so true, but we wish you all the luck for this film too. સંદીપ પટેલ આપણી સાથે જોડાયા છે, વેરી વેલ નોન ફિલ્મ મેકર, અને કહી રહ્યા છે સાહેબ વિજય અજય દેવગણનો ફેન છે. ગુજરાતી ફિલ્મોમાં કોનો ફેન છે એ જાણવું છે. ગુજરાતી ફિલ્મોમાં કોનો ફેન છે? સંદીપ પટેલ જ છે. હિતેનભાઈની વાત છે એટલે તો આમ હું પણ એટલો બધો આમ ઉર્જામાં આવી જાઉં છું, એટલી બધો ચાર્જ થઈ જાઉં છું. અહીંયા શુદ્ધ દેશી સંવાદમાં જ્યારે જ્યારે હિતેનભાઈ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે ને, એટલો બધો તરવરાટ, એટલી બધી એનર્જી, એટલી બધી પોઝિટિવિટી અમે ફીલ કરી છે એમની વાતોમાં, એમના અવાજમાં, એમના લહેજામાં, એમની ડિલિવરીમાં. શુદ્ધ દેશી સંવાદના ઘણા બધા એપિસોડ્સ અમે યુટ્યુબ ઉપર પણ મૂક્યા છે, તો તમે ડેફિનેટલી યુટ્યુબ અમારી ચેનલ છે જલસો મ્યુઝિક એપ સર્ફ કરજો અને આ બધા જ એપિસોડ જોજો. વિવેક માંડેલિયા કહી રહ્યા છે, બંસી રાજપૂત, ઈલા પંડ્યા, બધા જ એવરીવન ઇઝ જસ્ટ વિવિંગ રાઈટ ટુ યુ. એન્ડ જાગૃતિ ઠાકોર આપણી સાથે છે. જાગૃતિબેનને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, હેલ્લારો ફિલ્મના આખા એમની કાસ્ટ અને તમારા બધા જ કો એક્ટર્સને સ્પેશિયલ જ્યુરી મેન્શન પ્રાપ્ત થયું છે ઇન્ટરનેશનલ અવોર્ડ્સ. એન્ડ લેટ્સ હેવ અ બિગ રાઉન્ડ ઓફ અપલોડ્સ ફોર ધી એન્ટાયર ફિલ્મ ઓલસો. વી હેવ ક્રિએટેડ હિસ્ટ્રી એન્ડ વન ધ ફર્સ્ટ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર ધ ગુજરાતી ફોર ધ ફીચર ફિલ્મ ઇન ઓલ કેટેગરી ઇન્ડિયા વાઇડ. સો યુ ગોન્ટ સે સમથિંગ ટુ ધેમ? હેલ્લારો માટે કંઈ કંઈ ખાસ કોઈ કંઈ વાત કરવી છે? બધી માટી ગરમી છે એટલે બધાને કોંગ્રેચ્યુલેટ આમ તો કરી દીધું છે. આમ જો આપણે તો બધાને બહુ જ બધું કોંગ્રેચ્યુલેશન. આ ગુજરાતીઓ માટે બહુ જ ગર્વ લેવા જેવી વાત છે, કેમ કે આ એ એવોર્ડ છે કે જે ગુજરાતી કેટેગરી એટલે ગુજરાતીઓને પહેલી વાર મળ્યો છે. હિન્દીમાં બહુ બધી વાર મળ્યો છે, ગુજરાતીમાં આ કેટેગરીમાં પહેલી વાર મળ્યો છે. એટલે પ્રતિક, અભિષેક અને વિડીયો વાળાની આખી ટીમને હું ઓપન પ્લેટફોર્મ પરથી બહુ જ કોંગ્રેચ્યુલેટ કરું છું, એની સાથે રેવાને પણ કોંગ્રેચ્યુલેશન. વાહ, એબ્સોલ્યુટલી, રેવા ઇઝ ઓલસો વન્ડર. બંને કોંગ્રેચ્યુલેશન છે અને માથું ઊંચું કરી નાખે એવી વાત છે. ઓકે, પારુલ વ્યાસ, હેલો મોન્ટુ એન્ડ બિટ્ટુ, એવું ચિરાગ ભટ્ટ પૂછી રહ્યા છે. ફરહાન પટેલ, વિવેક માંડલિયા, મેહુલ સુરતી કહી રહ્યા છે હાય, કેમ છો, મજામાં, એવું કહી રહ્યા છે. હર્ષ શાહ પૂછે છે બિટ્ટુ કેમ છે? ઓકે, બિટ્ટુ મજામાં છે. રસિકબા કેસરિયા કહી રહ્યા છે આઉટ ઓફ ધ ઓલ થિંગ્સ ઇટ્સ બિગ સેલ્યુટ ટુ અપડેટ ડે બાય ડે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. યા, સો લોટ્સ ઓફ પીપલ વિશિંગ યુ. આરોહી, વન્સ અગેઇન 25 વીકની સેલિબ્રેશન કરવા, આ ફિલ્મથી નવી શરૂઆત સફળતાની થશે, એવું અંકુશ શાહ તમને કહી રહ્યા છે. અભિલાષ ગોડા કહી રહ્યા છે, વિજય, ટ્વિંકલ, મૌલિક, આરોહી અને આખી ટીમને દિલથી શુભકામનાઓ. કલ્પેશ દવે કહી રહ્યા છે, રિયલી સુપર સોંગ, મેં તો સૂરજને. આહા, હવે આ સાંભળો, આ સરસ ફીડબેક છે. કેવિન કોટડિયા કહે છે, આપણો ફર્સ્ટ લવ ઇઝ આરોહી. પતી ગઈ વાત, ઇન્ટરવ્યુ પૂરો, આવજો, બાય. ઓકે, હેટ્રિક ફોર આરોહી ફોર કમ્પ્લીટિંગ 25 વીક્સ. પાર્થ તાર પર જોડાયા છે, સરસ સરસ.
લિરિસિસ્ટ છે બેસિકલી અમારે અમારે ફિલ્મમાં એનો ચાન્સ થોડો ઘણો વિજયગીરી બાબાએ આપ્યો છે અને પાર્થને એટલું કહેવા માંગીશ કે દરેક જગ્યાએ જ્યાં હું હોઉં ત્યાં તારે બોલવું એ જરૂરી નથી પાર્થ એટલે વેરી ઓનેસ્ટલી પ્લીઝ તું મને થોડુંક થોડુંક સ્પેસ આપી છે મને સૌથી વધારે પ્રમોશનની બીક જ હતી કે મારે પાર્થ તાર પર જ ડીલ કરે કારણ કે બધે જ હોય છે અને કેવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનું પસંદ કરશો એ જાણવું પણ ગમશે નું વર્ષ પૂરું થાય એ પહેલા બીજી ફિલ્મનું શૂટ પૂરું થઈ ગયું હશે એ ગેરંટી છે મારી કઈ ફિલ્મ કયો સબ્જેક્ટ શું ધરાય ગયો બહુ સરસ બહુ સરસ ભાઈ એક વખત જોરદાર તાળીઓ હર્ષિત શુક્લા કહી રહ્યા છે હેલો ફ્રોમ એડમન્ટન કેનેડા હેલો પ્લીઝ ટ્રાય ટુ રિલીઝ ગુજરાતી મૂવીઝ વર્લ્ડ વાઇડ નાઉ આ આ પ્રશ્ન છે આમાં એવું છે કે અમે લોકો ગુજરાતી ફિલ્મ બધે આગળ ઉપર લવની ભવાઈ હોય કે કરશન દાસથી માંડીને ઘણી બધી ફિલ્મો ગુજરાતીમાં રિલીઝ થઈ છે પણ પ્રોપર રિલીઝિંગની અમુક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો એવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુટર્સનો અભાવ છે એ ઓપન પ્લેટફોર્મ પર હું કહું છું અગેન કેમ કે બહુ છૂટી છવાઈ એમાં રિલીઝ થાય છે અને એમાં ફ્રેન્કલી સ્પીકિંગ મને નથી ખબર કે પ્રોડ્યુસર્સ શું ગેઇન કરે છે સો એ પણ એક ફેક્ટ છે બટ વી આર ટ્રાઇંગ માત્ર શનિ રવિ માં આવે છે અને એ પણ અહિયાંથી રિલીઝ ની કોસ્ટ બેર કરવી ને ઓડિયન્સ માટે એ થોડું અઘરું છે બટ હા અમે લોકો હોપફુલ છીએ જેમ આ ઇન્ડસ્ટ્રી માટે છીએ કે ભાઈ ત્યાં પણ રિલીઝ વધારે ને વધારે થાય કેમ કે અમને ત્યાંનું ગણિત વધારે ખબર ના હોય બટ વી ઓલ આર ઓપન ફોર અમે ત્યાં રિલીઝ કરવાના પ્રયત્ન તો કરી જ લઈશું તમે ત્યાંની ગુજરાતીઓને સમજાવવાનો પ્રયત્ન ચોક્કસથી કરો કે રિલીઝ થાય તો જોવા જાય ઓકે પાર્થ તારા પર આગે આરોહી મેમ મારા મોસ્ટ ફેવરિટ છે ગુજરાતી ફિલ્મ ભારતી ગિરીશ દવે કહે છે લેટ્સ પ્રિપેર ફોર સેલિબ્રેશન ઓહો હર્ષિત શુક્લા બાકી જે સાંભળવું છે એમના નંબર ઉપર તમે સાંભળી શકો છો આરોહી તમે તમારો ઓટોગ્રાફ લેવો છે અને તમને ફિલ્મમાં તમને ગમતું ગીત કયું જણાવશો ઓટોગ્રાફ તો અત્યારે નહીં અપાય પણ ફિલ્મમાં આ ફિલ્મમાં મારું સૌથી વધારે ગમતું ગીત છે જયમા ભદ્રકાળી જે બાય ધ વે આજે જ અમે લોન્ચ કર્યું મને એ પર્સનલી બહુ એટલે ગમે છે કારણ કે ઓબ્વિયસલી ગરબો છે અને બીજું એ કે ભદ્રકાળી મા માટેનું જે ગરબો છે એટલે ભદ્રકાળી મા સાથે અમારું અલગ એક કનેક્શન પણ છે વર્ષોથી એટલે એ વધારે સ્પેશિયલ અને ડિવાઇન બનાવી દે છે અમારા માટે સો ધેટ ઇઝ ધ રીઝન આઈ લવ ધેટ ગરબો ઓકે રંગદરિયું પણ ખાસું ચાલ્યું છે તારું પર્સનલ ફેવરિટ કયું વાક્ય મને બરાબર જો હું એક વાર હું એવું સમજું છું કે કોઈ પણ જે સોંગ તમે બેક ટુ બેક ત્રણ વાર સાંભળી શકો ને એ તમારા ફેવરિટ લિસ્ટમાં આવી જાય અને હું બધા સાંભળું છું એટલે મારા તો ઓલમોસ્ટ બધા છે પણ યસ ભદ્રકાળી આદિત્ય ઘડવી એટલે એ સોંગ છે ને મોસ્ટ અંડર રેટેડ છે હી હેઝ સંગ સો વેલ
અને એમાં પણ એ જે પેલું અમુક હરકતો મને બહુ આવડતા નથી ટર્મ્સ, પણ એ જે હરકતો ને બધું કર્યું છે અને એમાં પણ જે કમ્પોઝિશન ની રીતે એને જે ગાયું છે ને એને કઈક અલગ જ બનાવી દીધું છે. એમાં આદિત્ય ને હું વધારે ક્રેડિટ એ સોંગ પર્ટિક્યુલર માટે એટલે આપું છું, કારણ કે એમાં બહુ જ મને એને સાંભળવાની મજા બહુ આવે છે. ફેબ્યુલસ મ્યુઝિક ઓફ ધ મોન્ટુ ની બિટ્ટુ, આ બધા જ ગીતો જલસો ઉપર અવેલેબલ છે. જલસો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી. આ એકમાત્ર અવેલેબલ ગુજરાતી મ્યુઝિકની એપ છે, તમને આ ગીતો સાંભળવાનો મોકો ચોક્કસથી મળશે. પણ મૌલિક, મારે એક સવાલ તને ખાસ પૂછવો છે કે આટલો સમય બદલાયો, તો હવે એક બહુ લીડ રોલમાં એક આખી મૂવીના પોતાના ખભે ઉચકવાની કોશિશ સાથે આવી રહ્યો છે, એક વાત, લોકોનો બદલાવ શું જુએ છે? કેવી રીતે પીપલ આર અપ્રોચિંગ યુ રાઇટ નાઉ? કયા પ્રકારના રિએક્શન્સ, કેવા ફીડબેક મળી રહ્યા છે? જે લોકોએ મને એ મને આજ સુધી જે પણ એક્ટિંગ જે એક્ટિંગ કરતા જોયો છે ને જે માધ્યમમાં જોયો છે એ સેમ આ જ વસ્તુ ફીલ કરી રહ્યા છે. અને એમના આ મતલબ બહુ જ કહેવાય ને કે એ આટલી જ બહુ જ ગળગળા થઈને વિશ કરી રહ્યા છે એ લોકોને. એ પણ બહુ બહુ જ હોપફુલ છે કે યાર અમને એવી એવી આશા હતી કે તમે કરી શકશો, તમે કરી શકશો. એકચ્યુઅલી આમાં હું બહુ જ અદ્ભુત ફીલ કરી રહ્યો છું, હું બહુ જ જવાબદારીવાળું ફીલ કરી રહ્યો છું અત્યારે લાઈફમાં, કારણ કે આ વસ્તુ અત્યારે આવી રહી છે પણ સૌથી પહેલી સૌથી પહેલું જ કહેવાય ને કે આ આ વસ્તુ વિશ્વાસ મૂકનાર બેઠો મારી સામે બીજા. સો મને મને એક હું બહુ ઓનેસ્ટલી કહું છું આ જગ્યાએ કે એક એક્ટર તરીકે તમે 1000 પાત્રો ભજવવાની ઈચ્છા દર્શાવતા હો. તમારી અંદર એક એવી ઈચ્છા હોય છે કે તમે અસંખ્ય પાત્રો ભજવો, અલગ અલગ પાત્રો ભજવો, પણ એ પાત્રમાં તમને કોઈ એક વ્યક્તિને પસંદ કરવો, મતલબ આ હું એક્ઝેક્ટ સાચું કહી રહ્યો છું કે નહીં મને ખબર નથી પડતી, પણ યસ હું મારી વાત હું બહુ બહુ ફ્રેન્કલી કહું કે હું બહુ બહુ જ ફ્રેન્કલી કહું કે અત્યાર સુધી મારો ફોટો રહ્યો છે કે મારી પકડ રહી છે કોમેડી, રાઈટ? કે કોમેડી મારું એક્ઝેક્ટલી નોટ એક્ઝેક્ટલી કોમેડી, મારું ટાઈમિંગ બહુ સરસ છે, બરાબર. એની ઉપર મેં બહુ જ કહેવાય ને મેં બહુ સાધના કરી જાય ટાઈમિંગ્સ ઉપર. સો અને કોમેડીમાં ટાઈમિંગ સચવાઈ જાય છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ પાત્ર માટે વિજયનું પહેલું શું કહેવું ખબર છે કે તારે કોમેડી નથી કરવાની. ઓ ઓકે. સો પહેલી વાર એક કહેવાય કોમેડિયનના લેબલ ઉપરથી એક એમ આમ એ લેબલ કાઢ્યું અને એક્ટરનું લેબલ લખવા માટે. યસ, આ વિષય પર મારે કંઈક કહેવું છે. ઓકે, મેં કે મેં કાસ્ટ કર્યો છે એના વિશે કે મૌલિક છે ને, અમે લોકો જ્યારે કોલેજ એટલે હું એલડી માં હતો, મેં આવતો તો એ વખતે આ એચકે માં હતો, થિયેટર કરતો હતો, ત્યાંથી લઈને પ્રેમજીમાં હતો કે અત્યાર સુધીમાં એ ફ્રેન્ડ છે પછીનો વિષય છે, પણ એક વર્સેટાઇલ એક્ટર છે એ 100% મને ખબર છે. મને એવું થાય હંમેશા એક્સપેરિમેન્ટ, જેમ મેહુલ જોડે મેં એક એક્સપેરિમેન્ટ કર્યો હતો પ્રેમજીમાં, કે મેહુલની એક માચો કાઇન્ડ ઓફ પર્સનાલિટી જેને મેં એક સ્ત્રૈણ છોકરો બનાવ્યો હતો, મને મને એવા ગતકડા કરવાનું સૂજે અને એમાં એને એને પ્રૂવ કર્યું, એટલે એને બેસ્ટ એક્ટર મળ્યો કે નહીં એ પછીનો વિષય છે, પણ હી પ્રૂવડ ઇટ મારા પોઈન્ટ ઓફ વ્યૂ. તો મને એવા વાઇબ્સ હતા કે મોન્ટુનું આ કેરેક્ટર છે ને, એટલે આમાં કેવું હોય કે મોન્ટુનો આત્મા છે ને તો કયું ખોળિયું એને કામ લાગશે. મને એવું દેખાય કે આનું ખોળિયું એમાં જો આ આત્માને આ ખોળિયામાં ભરીશ ને તો આ બહુ જ અદ્ભુત રિઝલ્ટ આપશે. તો આ મારા વાઇબ્સ હતા એટલે, અને અને મેં એને જ્યારે આખી સ્ક્રિપ્ટ સંભળાવી હતી ત્યારે એને કંઈક બીજું જ કરવું હતું, એટલે મેં કીધું કે તું કશું હું તારે ચોઈસ નથી પૂછતો, તારે શું કરવું છે નથી કરવું પૂછતો નથી, તારે કરવાનું છે, પણ એની સામે હા તારે આટલા આટલા રૂલ્સ છે કે તારે આ કરવાનું આ કરવાનું એ તું ફોલો કરી શકે, બાકી એન ટાઈમ પર આપણે કાસ્ટિંગ ચેન્જ કરીએ, એવું કંઈ ઇશ્યુ નથી. પણ મને એવું મારી બહુ દિલથી ઈચ્છા હતી કે એ આ જ કરે. વાહ. અને મૌલિકને તો તમે ઘણા બધા એણે કીધું પ્રમાણે કોમેડી કેરેક્ટર્સમાં જોયો હશે, પણ આ આ ફિલ્મમાં એને એકદમ અદ્ભુત પાકટ ડાન્સરની જેમ એકદમ સરસ મજાનો ડાન્સ કરતો જોવો, કે અમુક ઇમોશન્સને ટ્રેલરમાં જે રીતે જોઈએ છે એ રીતે ડિલિવર કરવી, આ બધું કરતા એવું લાગે કે ખરેખર અત્યાર સુધી માત્ર આને કોમેડીનો થપ્પો આપ્યો એ જરા વધારે પડતું થઈ ગયું. મૌલિકની વાત નીકળી છે તો મારે ચોક્કસથી કહેવું છું વિજય, મૌલિક લુક્સ મૌલિક, જરાક જુદી જ રીતે આખી ફિલ્મમાં દેખાય છે. મૌલિક તું ત્યાં જ્યાં પણ હોય ત્યાંથી આ જોતો હોય તો ખૂબ ખૂબ અભિનંદન.
અને વિશ યુ ઓલ ધ ગુડ લક ફોર ધીસ કેરેક્ટર. એટલે બહુ બહુ જ બહુ જ ઇમ્પેક્ટફુલ એનો આખો અપીરિયન્સ આખી ફિલ્મમાં દેખાય છે. આના માટે તમને કહું ને કે સૌથી પહેલાં વિજય, હા, જેણે આ પંપ ભર્યા છે કે તારા મોટું બનવાનું છે, બરાબર, એ માનસિક રીતે તૈયાર થવામાં એને બહુ મોટો હાથ છે. ચલો બધી પ્રોસેસ ચાલુ કરી રામ મોરી અને ટ્વિંકલ એમણે મોન્ટુના કોસ્ટ્યુમ્સ બનાવ્યા. એક એક્ટર તરીકે કહું છું કે કોઈ પણ પાત્રને જ્યારે એના કોસ્ટ્યુમ એના કપડાં મળે ને, એટલે એક્ઝેક્ટલી કહેવાય કે એ કપડાં પહેરતાની સાથે પાત્રમાં ઉતરવાની શરૂઆત થાય, બરાબર. તો હું હવે લેફા જેવો ફરતો હું ગમે ત્યાં, બરાબર, ગમે તેવો રખડતો હું. મને 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 ચડ્ડા અને ટી શર્ટ અતિશય વાલા છે, મને બહુ જ વાલા છે, બરાબર. અને હું મારી જાતને કદી શર્ટમાં જોયું જ નથી મેં. અને એમાં જ્યારે મારા ઓલમોસ્ટ બધા જ કોસ્ટ્યુમ, મારા શર્ટ પેન્ટ અને એ આટલા જબરદસ્ત, સો અને મને લિટરલી ફીલ થયું છે કે મેં જ્યારે જ્યારે મેં કોસ્ટ્યુમ્સ પહેર્યા છે મારા અને હું મોન્ટું થઈ જાઉં, મને મારે બનવાનો ટ્રાય નથી કરવો પડ્યો. બીજી વસ્તુ, મારો મેકઅપ આર્ટિસ્ટ જેણે મારો એ લુક તૈયાર કર્યો મોન્ટું જેવો, કેમકે અત્યારે કે સ્પાઇક હેર ને બધું કચ્ચર ઘમ ચાલતું હોય જોરદાર, અને મને કહ્યું ટીપિકલ પોળનો બચ્ચન બનાય, પોળનો બચ્ચન આખી આમ કાન ઢાંકી દેવા વાળો. બટ યસ, મને એ પાત્ર માટે કહું ને કે બધાની મહેનત, રામની પસંદગી છે. હા, એટલે બેકડ્રોપ નો હતું, પસંદગી વાર્તા હતી, પણ બેકડ્રોપ ને અમે જોડે મળ્યું અમદાવાદમાં જ કરીએ, કે અમદાવાદમાં વધારે સેટ થયું. ઓકે, સો અમદાવાદની વર્લ્ડ સિટી નો તમને લોકો નાના પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી કોમ્પિટિશન માટે, તો એમાં છે ને મને એના કારણે થઈને બહુ જ આમ પર્ટિક્યુલરલી ખબર પડવા લાગી કઈ વસ્તુ ક્યાં મળે જેનાથી આખું બહુ જ ડેકોરેટિવ અને સરસ આખો એક સેટ ઉભો કરીએ અને પછી આગળ આપણે ડાન્સ કરીએ, તો એના કારણે થઈને પણ હું બહુ જ રખડી છું. Wow. I'm very happy કે તમે લોકો અમદાવાદને આટલી ડેપ્થમાં જોઈ લીધા છે. ઓકે, ઓન ધેટ નોટ, લેટ્સ સ્ટાર્ટ આર ક્વિક ક્વેશ્ચન આન્સર રેપિડ ફાયર. મારું સસલું ધીમું છે, મારું ફેવરેટ, મારા વાળું ખબર જ નથી કશું. સો અમદાવાદ ઉપર જ પહેલું, ચલો મૌલિક, લેટ્સ બિગિન વિથ મૌલિક. મૌલિક, પહેલી વખત અમારે ત્યાં આવ્યો છે, શુદ્ધ દેશી સંવાદ છે આ, અને આ છે ચલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન. Big round of applause for Maulik. Okay, Maulik, ha, Ahmedabad to joyelu che, world city e joyeli che, right? Ahmedabad ni, Ahmedabad ni pehli pol nu naam shu hatu? Murati pol. Kya baat hai, wah bhai, wah wah, kya bhai, juna sher badani exact same Manek Chowk thi tame aam jao ne, etle taraf chawanu baat a khata, thank you, wow 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 wow. જો અમદાવાદમાં આવો ને ના જોયું હોય તો જોઈ આવો. અમદાવાદની પહેલી પોળનું નામ છે મુહૂર્તની પોળ, માણેક ચોકમાં આવેલી છે. એક્ઝેક્ટલી એને કીધું એ પ્રમાણે, શેર બજાર, જે જૂનું શેર બજારનું માર્કેટ હતું એની એક્ઝેક્ટ સામે છે. ગિરીશ કોલ્ડ ડ્રિંક અને આ બાજુ જે પાઉંભાજી વાળા ઉભા રહે છે એની બરાબર. તમારે બે સવાલ જાતે સોલ્વ થઈ ગયા છે, બરાબર. તમે મુહૂર્તની પોળ બાજુ ઉભા રહો અને કોઈને પૂછો ને જૂનું શેર બજાર ક્યાં આવ્યું, તો પાછળ જ છે. જૂનું શેર બજાર જાણતા હો તો મુહૂર્તની પોળ બી સામે જ છે, એટલે સોલ્વ. વેરી હેપી. ચાલ another question. આમાંથી ફેવરિટ કેરેક્ટર કયું તમારું? કેરેક્ટર એ મુકેશ નાયક, બી જીગો, સી મોન, ઓર ડી યોર ચોઇસ. આપો આપો ડી તો આપો ના, યોર ચોઇસ, યોર ચોઇસ. અચ્છા, અહીંના રેપિડ ફાયરમાં ડી યોર ચોઇસ બહુ હશે, એવું છે. અને ક્યારેક જ એવું હશે કે સામે વાળાને આખું આમ હલાઈ દેવો હોય ને, તો પછી એવું કહેશે કે ના, આમાં ચોઇસ નથી, નો ચોઇસ એટ ઓલ. મારી પાસે કોઈ ચોઇસ નથી, મારે મોન્ટુ. મોન્ટુ મોન્ટુ, યા મોન્ટુ, શ્યોર શ્યોર મોન્ટુ. ને મોન્ટુ ટોપ્સ ધ ચાર્ટ અત્યાર સુધીના બધા જ કેરેક્ટર્સ? બિલકુલ અત્યાર સુધીમાં, હા, નો ડાઉટ કે ક્યાંય કોઈ શંકાને સ્થાન વગર રાખ્યા વગર. પ્લીઝ મોટું તાળું મારું.
મોન્ટુ પર મોન્ટુ તો મારી દો ભાઈ અમને વાંધો ને અમે આવતા ગુરુવારે ખોલવાના છીએ આ રહસ્ય એટલે જે તારો મારો મારો મારી દીધી તારો બધું ઓકે ચાલ યસ વી વિશ યુ ઓલ ધ લક અમે બહુ જ એવી પ્રાર્થના કરીએ કે તારી વાત સાથે અમે શુક્રવાર પછી સહમત થઈ શકીએ અને મોન્ટુ જ એવું અમે પણ કહી શકીએ કન્ફેસ મારી લાઈફ નો રીઅલ લાઈફ લંગસ યુ કોણ હેપી લંગસ યુ તો લંગસ યુ લંગસ યુ એ તો તું લે પણ પછી તો હાથ તો હતું લંગસ યુ આમ તો હતું લંગસ યુ આ લોકો ના હોય એક એક પતંગ હોય ઉત્તરાયણમાં બરાબર એ પતંગની એક દોર મારા હાથમાં હોય એટલે પતંગ ફૂલ દોરીમાં એટલે આમ હવામાં ચગી રહ્યો છે ઢાલ સરસ મસ્ત થઈ છે ઘણી વાર બહુ ખાય છે આ હોય અમારા હવે અમારી દોરીમાં આવી દાતી બરાબર અમારા દોરીમાં આવી દાતી એ દાતી પકડવા જેવી હતી નહીં લંગસ્યું ફેંક્યું બરાબર બધું ચાલતું હતું આ લોકો ઝંડો લઈને આવ્યા અમારી લાઈફમાં અને અને રમ ફાટ ઉડતા પતંગને એ લોકોએ ઝંડો મારીને પકડ્યો મોટી ગાંઠ મારી અને એટલી મોટી ગાંઠ મારી કે છેલ્લે હા અમારા છેડા છેડી બાંધવા એટલે એક ગાંઠ અમારા છેડા છેડી બાંધવા સુધી પહોંચી ગઈ આપણા કારણે અમે ટીમ આખી ટીમ વિજય ગીરે ફિલ્મોસ એટલે અમારું લંગસ્ય હવે પરમેનન્ટ છે હેપી હવે અમારું લંગસ્યમાં હવે લંગસ્ય હોય ને એમાં હવે પિલ્લું બંધી રહ્યું આવડું બધું પિલ્લું થયું ફ્રેન્ડઝોન નામના દેશનું પ્રધાનમંત્રી આમાંથી કોણ હોય છે એક મિનિટ એક ઈ આન્સર ઈ મોન્ટુ હવે બોલો ઓકે ફ્રેન્ડઝોન નામના દેશનું પ્રધાનમંત્રી આમાંથી કોણ હોય શકે એ હિમાંશા બી મિત્રગંડી સી આરોહી પટેલ અને ડી એ માણસ અહીંયા જ છે પણ હું એનું નામ નહીં લઈ શકું હેમાંગ છે ને હેમાંગને દિલ અને જીભનું સીધું કનેક્શન છે બરાબર કે જે આવે બોલી જ નાખે કઈ વધારે પડતું જ કનેક્શન એટલે જેનું જેની જીભ દિલ સાથે જોડાયેલી હોય ને એ જોન હા એ કોઈ દિવસ એનો જોન ફ્રેન્ડ ના થાય એ ફ્રેન્ડ જોન થઈ ઓકે હેમાંગ ઓલ ધ હેમાંગ બહુ એટલે બહુ કેમ દિલનો બહુ ચોખ્ખો માણસ છે જે દિલના ચોખ્ખા માણસ હોય ને એને ક્યાંક એના જે ફ્રેન્ડ ઝોન થયેલી હોય ને તો ઓકે છોકરો લંગસિયામાં ભરાઈ ગયો છે એવું કેવી રીતે ખબર પડે ઓકે બેવલા વેળા વધી જાય ને બહુ જ હા બહુ જ એક તો ફરિયાદો વધી જાય પહેલી તો ના મને આ નહીં ફાવે મને શું ગમશે એના કરતાં શું નહીં ગમવા વાળી જે વૃત્તિ વધારે સપોઝ ડોક્યા કરવા મળે ને કોઈના માણસના કોઈના સ્વભાવમાંથી તો સમજી લેવું કે આ આ લંગસ્યું ક્યાંક ઠુમકા ખાઈ રહ્યો છે બીજી વસ્તુ હું કેમ કહું છું કે બધી વાતમાં ના તું આવીશ ના યાર નહીં હવે ભાઈ ત્યાં એટલે લંગસ્યું ભરાઈ ગયું હવે લંગસ્યું ભરાઈ ગયું બહુ ખેંચશો તો દાઢી હંગાર તૂટશે સો એ કહું એના સ્વભાવ ઉપર તમને ખબર પડી જાય કે બધી વાતમાં ના રાઠોડ સાહેબ યે 70% હવે તમે પૂછો ને પણ કે આવું બધું કેવી રીતે ખબર પડે છે હા આવું બધું કેવી રીતે ખબર પડે છે આવું બધું કેવી રીતે ખબર પડે છે
છે બધા ઘણા બધા બધા આજુબાજુમાં જેમ રામ મોરી સોસાયટીમાં લખ્યું છે આ બોલીને પૂછું કે કેમ બોલી એમાં એ કે નહીં ખબર પડી એટલે રામ મોરી કહે ને કે હું બધું સોસાયટીમાંથી લખું છું મોન્ટું પણ એટલા જ પ્રેમથી ને એટલા જ કહેવાય ને કે એવી રીતે ક્યારેક ભવિષ્યમાં રામ મોરી નું જીવન કથા લખાય અને પિક્ચર બને તો રામ મોરી હું બનીશ મારા જે વ્યક્તિ સૌથી વધારે ગમી જાય કે જેને તમે આમ ઉતારી દો ને તમે બહુ નજીક જાણવાનો પ્રયત્ન કરો ને એ લોકોની કોપી હું કરી શકું પણ હિતેન કાકા સારી રીતે જ લેશે હિતેન ને હું કહું કે સાંભળો 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 બીજી વસ્તુ હું કોપી નથી કરતો હું મિમિક્રી કરું છું મિમિક્રી એટલે જેવા હોય ગુણ્યા ડબલ એટલે ક્યાંય પણ વધારે પડતો આવે ને તો હા 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 હસી લેજો એટલે બહાર જો કરીશ આઈસ પાછો અરે ચાર ભાઈ હવે એમને મતલબ મેં જે જોયું છે જાણ્યું છે એના ઉપરથી હું સમજી ગયા ઓકે જલ્દી 1 2 3 મોટી લાંબી અને એમાં ચિત્કારમાં હવે આ વસ્તુ તમે જોજો પિકઅપ એક એક્ટર ની પિકઅપ 1 2 10 ડિસ બ્રેક ડિસ બ્રેક તો અત્યારે આઈ સાહેબ ઇતે મે કરતા નહીં 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 સો આઈ ધેન બેલા અરે રામ મોરી મારા સૌથી ફેવરિટ છે તમે મોતી ચોપડી વાંચી છે તમે મોતી ચોપડી વાંચી છે મને રામના ત્રણેય ઉત્સવ બહુ ગમે છે આમાં ગૌતમ પ્રજાપતિ ને ઘણા બધા કહી રહ્યા છે રામ મોરી વન્સ મોર એક વખત જોરદાર We love you, Ram. ખૂબ બધા અભિનંદન તું આવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છે પણ આટલા પડકટ કલાકાર સાથે ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર તું પણ છે એક વખત જોરદાર ઓકે નાવ ધીસ ક્વેશ્ચન ગોઝ ટુ એવરી એક્ટર હુ કમ્સ હિયર સો ટુ યુ ટુ બેસ્ટ એક્ટર અકોર્ડિંગ ટુ યુ ઓપ્શન્સ મલ્હાર ઠાકર પ્રતિક ગાંધી મયુર ચૌહાણ કા માઇકલ ડી અંશુલ ત્રિવેદી ઈ યોર મારી ચોઈસ ક્વેશ્ચન ફરતી બોલો બેસ્ટ એક્ટર આમાંથી બેસ્ટ એક્ટર કોણ છે મલ્હાર પ્રતિક મયુર માઇકી અંશુલ ત્રિવેદી ઓર ઈ મારા મતે હું જવાબ આપું ને તો ઈ વાળામાં હું થોડું પકડું લખીશ કે આ જેટલા પણ નામ છે ને એમાં કહેવાય ને કે એક્ટિંગની દરેક છાંટ દરેક લોકોમાં છે મતલબ મયુર જે છે એ યાર ગજબ કેરેક્ટર્સ મતલબ એને તમે કેરેક્ટર રોલ આપો છો તો એ બહુ સરસ કરી જાય પ્રતિક પણ બહુ કહેવાય ને કે એ બહુ ગજબ મંજાયેલો કલાકાર છે મલ્હાર સુપરહિટ અને કહેવાય ને કે યાર
પ્રતિક ગાંધી કોઈ વિશેષ કારણ? વિશેષ કારણમાં એવું છે કે હું જ્યાં સુધી જો હું એક્ટિંગ જોવા બેસું કે કરવા બેસું ત્યારે મારું એક જ ગણિત છે કે જે ઇઝીલી સમજી શકાય, જે ઇઝીલી તમે કહેવાય ને કે એની એક્ટિંગ ભારરૂપ ન લાગે, અને જે કેરેક્ટરમાંથી કહેવાય ને કે માખણની જેમ તમારા મોઢામાં આ માઈને પડી જાય એ પ્રકારની જે કહેવાય કે તમે માની શકો કે તમે સ્વીકારી શકો એને કોઈ પણ પાત્રમાં. ઓકે, ઓકે, ફાઇન. આમાંથી કોનું લાઈફમાં હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, દડી જેવો ભાઈબંધ કે પિટ્ટુ જેવી વાઈફ? દડી જેવો ભાઈબંધ હોય તો પિટ્ટુ જેવી વાઈફ મળે. ક્યા વાત, વાહ. ઓકે, આરોહીની એક આદત જે તને ખૂબ ગમે છે અને આરોહીની એક વાત જે તને બિલકુલ ગમતી નથી. આરોહીની એક વાત જે બહુ જ ગમે છે એ એ છે કે એનર્જી કે એની એનર્જી લેવલ એનું ભયંકર ગજબ છે. પોઝિટિવિટીથી ભરપૂર છે. મને એક વસ્તુ એની જે મને સખત ને સતત જે હું જેનાથી મને હું ઇન્સ્પાયર થયો છું એ વસ્તુ છે કે હું મારે કોઈ પણ રોલમાં ઉતરવું હોય કે કરવું હોય તો મને કોઈ પ્રોસેસ જોઈએ કે હું લાગી જાઉં મહેનત કરવાના આના મગજમાં પ્રોસેસ ચાલુ હશે જ હશે હોય ડેમ શ્યોર. પણ જ્યારે એટલે તમે આમ ઓન ફ્લોર હોવ ને એટલે તમને બહુ રિલેક્સ ફીલ કરાવે આ છોકરી. હું સામે હોઉં ને તો બધાને ટેન્શન થઈ જાય કે શું થયું આને, હું રૂમ હોઉં રોલમાં ગમે તેટલો કોમેડી સીન કરવાનો હોય ને તો હું એટલો સિરિયસ થઈ જાઉં પહેલાં. અને પછી આ છોકરી આમ ઓલમોસ્ટ કહેવાય ને અહીંયા કટ પેલું આવેલો ને ક્લેપ બરાબર એક ક્લેપની હવે ક્લેપ દેખાતી નથી બરાબર ક્લેપની પાછળ દ્રશ્ય આવું છે. નથી ગમવા વાળી વાત કઈ ના. વિજયની એક વાત જે બહુ જે સૌથી વધારે ગમે છે એ છે કે એ છે ને વ્યક્તિને ઓળખી એ વ્યક્તિને બહુ સરસ રીતે ઓળખી લીધા પછી એની કેર કઈ રીતે કરવી, એને સાચવવો કઈ રીતે, એને બહુ સરસ રીતે આવડે છે. લાઈક અમે હવે હું કોઈ કેરેક્ટર હવે મારે આપણે તમને ખ્યાલ હશે કે સપોઝ કોઈ એક્ટિંગ કરતા હોઈએ તો ચાર પાંચ ડાયરેક્ટર આમાં આ કરવાનું આમાં તે કરવાનું બધા ડાયરેક્ટર બની જાય બરાબર. સામાન્ય જીવનમાં કોઈ તમને કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વસ્તુની ચર્ચા કરતા હો ને તો તમને સમજાવવા વાળા બહુ બહુ બધા લોકો હોય, પણ એ બહુ બધા લોકોની વચ્ચેથી એક અવાજ આવે મૌલિકને એ રીતે ના સમજાવાય. એ મૌલિકને કઈ રીતે સમજાવાય એ વિજયને ખબર. એટલે યસ આ અનુભવ એ છે ને મગજ વાંચીને એટલે મગજ તો વાંચી શકે છે પણ એ દિલ સુધી બી પહોંચી શકે છે કે સામેવાળાને કે આને કઈ શું કહેવાય બસ યાર વી ગોટ ઇટ. હું એટલો ઊંડો નહીં ઉતરી શકતો. અને એક વાત જે એની બિલકુલ ગમતી નથી એ જ્યારે લાગણીના પ્રવાહમાં વહી જાય છે ને ત્યારે આ ઝાલ્યો નથી રહેતો. મતલબ આ કોઈ વસ્તુ એટલે એવું એક તો લાગણીના પ્રવાહમાં એ જાતે ને જાતે વહેતો જતો હોય તો આપણે કંઈ આપણે પકડવા બી જઈએ ને તમે લોકો કંઈ નહીં કરી શકો. મતલબ પકડવા તો દે તો જાતે ને જાતે નક્કી કરે કે અમે કંઈ નહીં કરી શકીએ. ઓકે, મોન્ટુની બિટ્ટુમાં એક એક્ટર જે તમને લાગે છે કે કમ્પ્લીટલી મિસફિટ છે આખી ફિલ્મમાં એની જગ્યાએ કોઈ બીજું હોઈ શકતું હોય? હા, એ એક્ટર હતી અમારી દિવાળીની કોઠી. એ દિવાળીનો પ્રસંગ આવે છે જે મેં કીધું પ્રસંગવાળી ઘટના એવા ખરાબ ટાઈમે ફૂટેલી કે મને અહીંયા ફીલ થઈ અહીંયા આગળ એક્ઝેક્ટ કે એ તણખા પડ્યા આમ એક્ઝેક્ટ કીધું સાંકડી પોળ અને અમે તમે રમ 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 જતા હો અને અમે એક તણખો અહીંયા પડ્યો
અને પછી આગળ જઈને ઊભા રહી ગયા ભાઈ મને બીક લાગી, કેમ કે મારા પાછળ જે ભાઈ બેઠા હતા ને મોન્ટુ તો હું જ હોવો જોઉં. પણ એના સિવાયનું બધું જ કરવા માટે, પણ મેં બહુ નજીકથી બધા આર્જેસ જોયા. એટ ધ સેમ ટાઈમ હું એ રેડિયો વર્લ્ડ થી પણ બહુ પેલી બે વર્ષ સખત ઇન્વોલ્વડ હતી, અને અંતરાના જે થોટ્સ ને બધું હતું ને રિગાર્ડિંગ લવ ઓર રિગાર્ડિંગ રિલેશનશિપ્સ ઓર એવરીથિંગ, એ મારે બહુ કનેક્ટ થયા એટલે. ઓકે, શું કેવડાવું વધુ ગમે છે, નેચરલ એક્ટ્રેસ કમર્શિયલી સક્સેસફુલ એક્ટ્રેસ? નેચરલ એક્ટ્રેસ એની ડે, એની ડે. ઓકે, મૌલિક નાયકની એક એવી વાત જે તમને મોન્ટુની બિટ્ટુ પહેલા નહોતી ખબર? મોન્ટુની બિટ્ટુની પહેલા નહોતી ખબર એવી વાત? મોન્ટુની બિટ્ટુમાં એવી વાત ખબર પડી? હું કરીને બતાવું. હજી તો સેટઅપ ચાલતો હોય, હજી કલાક ની વાત સીન કરવાની, બરાબર? ઓકે ઓકે, મારે આ કરવાનું છે. અને પછી કોઈ કામ દેખાય, ક્રાઉડ હોય ને એ બધા મારી એક્ટિંગ
વાવ સુપર પરફેક્ટ પરફોર્મ કર્યો છે પરફેક્ટ આ સ્પીકર ની સ્ટોરી આ છે બેઝિકલી ઓ માય ગોડ સુધીયા સ્પીકર ટેન્શન સ્ટોરી હોય છે રાઠોડ સાહેબ યે લડકી જાયેગી આ ઓ ગોડ આ લોકો મારી ઉધરસ વધારી દેશે સોરી સોરી પણ આ રીતે સ્નીકર એ આ રીતે એનર્જી ના એનર્જી જેન્યુઇન જતી રહે વચ્ચે એક દિવસ એવું થયું કે જેન્યુઇન જતા બધું જેન્યુઇન હોય પણ એક કલાક પહેલા આવીને એનર્જી વેસ્ટ કરી દેવાની એટલે 5 મિનિટ બાકી હોય ને ત્યારે આખી ચક્કર આવે ને બબુ આખું અલગ ગણિત છે એનું પણ તો ઓફલાઈન કે છે હા અત્યારે નહીં અત્યારે નહીં એ કાઈ કહેવાય નહીં રાઈટ હાઉસ ઓફ અત્યારે તો 100% છે હું છે બને મારી થર્ડ પર્સન જે જુએ આટલું જુએ ઓફકોર્સ ઓકે હા બિલકુલ બિલકુલ અમને પણ હવે થી નવી ફિલ્મમાં જ્યાં પણ મૌલિક હશે ત્યાં સેટ પર જવું ગમશે અને મને કોઈ પણ નવી પિક્ચર માં લો મને કોઈ પણ નવી પિક્ચર માં લો હા ગુજરાતી ભાણું હોય એની બાજુમાં અથાણું હોય એની બાજુ સ્નીકર લઈ જાય ઓકે યોર ટાઈપ ઓફ બોયફ્રેન્ડ કેવો હોય અભિનવ જેવો મોન્ટુ ને બિટ્ટુ બી મોન્ટુ જેવો સી સાગર જેવો ડી આદિત્ય જેવો મોન્ટુ જેવો નહીં કારણ કે એટલો ગેલો મારે જોઈતો નથી અભિનવ જેવો નહીં કારણ કે એટલો ધૂની મારે જોઈતો નથી આદિત્ય જેવો નહીં કારણ કે મને આટલા બધા રિચનેસ અને આવું બધું મને નહીં ફાવે એટલે સાગર જેવો હુ ઇઝ ધ મિક્સચર ઓફ મોન્ટુ એન્ડ અભિનવ રાણીનો હજીરો અમદાવાદમાં ક્યાં રાણીનો હજીરો માણેક ચોક ની એક્ઝેક્ટ તમે બહાર નીકળો અને પછી સામે જે દેખાય જેની સામે રાજાનો હજીરો છે બાય ધ વે રાણીનો રાજાનો હજીરો ઓકે એકદમ ટિપિકલ આ અમદાવાદ જવાબ હતો રાજાનો હજીરો વાવ રાજાના હજીરાની સામે અને એ રીતે જ બનેલો છે કે એ ખબર છે આ તમને ખબર હશે સોરી 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 લાંબેશ્વરની કોળમાં કોનું સ્ટેચ્યુ છે કેલ્કો ડોમ હજી આવેલો છે સિટીમાં કે નહીં એટલે આવવાનું બાકી છે એવું છે મને નથી ખબર કેલિકો આઈ જસ્ટ નો અબાઉટ ધ મિલ ડોમ સરસ ડોમ ત્યાં આગળ રિલીફ રોડ ઉપર આવેલો છે જે ઉતારી લીધો છે આ લોકોએ બીકોઝ ઓફ એને સ્ટ્રક્ચરલ ડેમેજ થઈ ગઈ ને હમણાં જેવા સમાચાર છે કે ત્યાં આગળ નવેસરથી મ્યુઝિયમ કે એવું બનાવવાના છે જે બરાબર લાંબેશ્વરની કોળની સામે અને કવિ દલપત રામ ના ઘર ની બરાબર પાછળ કાલપુર નું સ્વામિનારાયણ મંદિર છે તો તમને પણ અત્યારે અમદાવાદ ફરવા મળી રહ્યું છે ભાઈ પોળ માં શૂટિંગ કર્યું છે પોળ ની વાત છે તો હાલની પોળ ની બહાર નીકળ્યા નથી પણ આ પોળો માં ખાસું એવું ફરેલા છે પણ આ રીતે નામો તો મને ક્યારે યાદ નથી મને અમુક એરિયા ના પણ યાદ કઈ પોળ ની કઈ એક વાત છે તમને લોકોને બહુ ગમી ગઈ ફોર મી પોળમાં જે જે ક્યાંય કોઈ પણ પોળમાં જઈએ ને ત્યારે જે પેલું બધા જે રહેતા હોય બાજુબાજુમાં એટલે બહુ ઇન્ટિમેટ ફિલિંગ આવે કે જ્યારે બધા પીપલ કેર પીપલ નો કે તમે લોકો શું કરી રહ્યા છો એ લોકોને એવું હોય કે આપણે જ્યાં પણ પહોંચાડીએ અને આમ બહુ આમ એવી ફિલિંગ આવે કે ફરી આપણે પેલા આમ ગામમાં રહેતા હોય ત્યારે કેવી ફિલિંગ આવે કે બધા બધા ફેમિલીની જેમ રહેતા હોય આખું આખી પોળ તો એવી ફિલિંગ અને એવા વાઇબ્સ સાથે કામ કરવાની બહુ અલગ મજા છે બિલકુલ બિલકુલ પોળ પોળ એટલે કેવું ખબર મારા માટે એક સળંગ આટલો ટાઈમ પોળમાં રહેવું એ આ હું આની આની પહેલાં રહેલા મિત્રો બધા સગાવાલા હતા
પણ સતત હવે બહારના બહાર એમ એ રીતે પહેલા દિવસે ગયા ત્યારે લોકો આમ 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 અચરજ ભરી નજરે જોતા હતા શું કરે શું કરે શું કરે છે. અને જ્યારે જવાનો ટાઈમ હતો જવાનો ટાઈમ આવ્યો ત્યારે અમારી સાથે એ પણ રોતા હતા. સો આ આ જે અટેચમેન્ટ હતું એટલે સાહેબ એટલી હદ સુધી કે અમે કોડની બહાર શૂટ કરી રહ્યા હોઈએ અને અમારી ટ્રોલી ટ્રેક્સ બધું પડ્યું હોય બરાબર તો અગર કોઈ વાહનવાળો આવે ને દૂરથી આવતો ને તો એ સામેથી જ એ બધું બંધ કરી દે અને ઊભો રહી જાય અને એ રાહ જોવે કટ ક્યારે બોલાય છે. ક્યાં વાત, વાહ. પોળમાં રહેવું એ એ એક એક અનોખો જ અનુભવ છે. જો તમે અમદાવાદમાં હો કે અમદાવાદમાં ના હો, વર્લ્ડ હેરિટેજ સિટીનું જે આપણને દરજ્જો મળ્યો છે એ આપણી આ પોળો એમાં બહુ મુખ્ય ભાગ ભજવે છે, મુખ્ય પ્રદાન છે. અમદાવાદમાં હો તો ખાસ જજો, નદીની પેલી બાજુ જજો, પોળોમાં જઈને કંઈક જુદા જીવનનો અહેસાસ અનુભવ થશે. અને ત્યાં જ હો તો ત્યાં બીજા ચાર પાંચ ભાઈબંધોને લઈને એકાદ વખત પાર્ટી બાર્ટી પોળમાં કરવાની મજા પડે. ઓકે, સારું. છોકરી છોકરા સામે જોઈને પ્રેમથી હસે તો છોકરાએ શું સમજવાનું? છોકરી છોકરા સામે પ્રેમથી હસે એટલે એવું સમજવાનું કે છોકરી બિચારી સારી છે, એનો મતલબ એવો ના હોય કે પરણવા માંગે છે. છોકરી હસમુખી છે, એઝ સિમ્પલ એઝ ધેટ. ઓકે, આમાંથી બેટર એક્ટ્રેસ કોણ છે અકોર્ડિંગ ટુ યુ? યોર ચોઇસ ના આપતા, તમારી ઓપ્શન પૂછજો અને એમાંથી હું જવાબ આપીશ. એ ભક્તિ કુબાવત, બી જાનકી બોડીવાલા, સી રશ્મિ દેસાઈ, ડી યોર ચોઇસ. યોર ચોઇસમાં વિનીતા મહેશ જે છે, જેમને મિડનાઇટ સ્વીટ મેનકામાં જે મેનકાનું રોલ પાત્ર ભજવ્યું હતું, મને આઈ ફીલ શી ઇઝ અ વેરી ગુડ એક્ટ્રેસ, વેરી નેચરલ, અને એની 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 જે પ્રેઝન્સ છે એ પણ મને બહુ ગમે છે. સો આઈ ચૂઝ હર, શી ઇઝ અ વેરી ગુડ એક્ટ્રેસ. એન્ડ અમંગ્સ ધીસ થ્રી, ફરી હવે ઓપ્શન બોલો. ભક્તિ કુબાવત, જાનકી બોડીવાલા, રશ્મિ દેસાઈ. આ ત્રણમાંથી રશ્મિ દેસાઈ ઇઝ બેટર. સો બિટ્ટુમાં આરોહી બિટ્ટુ ના હોત તો કોણ હોત? આઈ ગેસ માનસી પારેખ, મને એવું લાગે છે માનસી પારેખ પૂરા. ઓકે, મૌલિક મોન્ટુ ના હોત તો કોણ હોત? માઇકલ. ઓકે, આ ફિલ્મ વિજયગીરી સિવાય બીજું કોણ ડિરેક્ટ કરી શકે એવું તમને લાગે છે? સંદીપ પટેલ, નીરજ જોશી, તપન વ્યાસ, ઈ યોર ચોઇસ. સંદીપ પટેલ. એક ડ્રીમ રોલ? ડ્રીમ રોલ જેવું કંઈ છે નહીં મારે, પણ બે વસ્તુઓ, એક તો મારે એક ડાન્સ રિલેટેડ કોઈક ફિલ્મ કરવી છે અને બીજું એ કે મારે એક સ્પાય કોમેડી કરવી છે. તો ધોઝ ટુ કેરેક્ટર્સ એવું મને ઉભોવામાં એવું થાય કે યાર આવું કરવા માંગતો મજા આવે. આ બે એક્સ્ટ્રીમ્સ પસંદ કરીશ? નેશનલ ફિલ્મ અવોર્ડ, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ કરવી છે, બી એક અસફળ ફિલ્મ કરવી છે? અસફળ કોને કરવી એટલે ખબર ના પડી એમાં શું ફાયદો. આ બે એક્સ્ટ્રીમ છે, બે એક્સ્ટ્રીમ છે, આ બંને ફિલ્મ, આ બંને એક્સ્ટ્રીમ્સ પસંદ કરીશ? એક તો નેશનલ અવોર્ડ વાળી જીતવી છે એક ફિલ્મ કરવી છે, બી એક અસફળ ફિલ્મ કરવી છે. એટલે આઈ ગેસ કોઈ પણ એવી ફિલ્મ જેના વાર્તામાં મને મજા આવે હું એ કરીશ, અને આ બે ઓપ્શન હોય તો ઓબ્વિયસલી કોઈ પણ નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ જ ચૂઝ કરે. પણ આઈ ગેસ વોટ મેટર્સ ફોર મી ઇઝ ધ ગુડ સ્ક્રિપ્ટ કે જેમાં મને મજા આવે, પછી એને નેશનલ અવોર્ડ ના મળે તો પણ આઈ વુડ નોટ કેર. ઓકે, એક એવી ફિલ્મ જેનો રોલ જરા પણ નતો ગમ્યો અને ખૂબ ઓફર થઈ હતી અને દે જસ્ટ વોન્ટેડ ટુ કાઇન્ડ ઓફ પોચ યુ ફોર ધેટ ફિલ્મ, એવું કેવી રીતે કહું? ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં જે અત્યારે પૂછી રહ્યા છે એટલે આઈ વુડ નોટ સે ધેટ નેમ કે કોઈ પણ જે પૂછી રહ્યું હોય કે, પણ જે અત્યાર સુધી થઈ ગઈ છે એમાંથી ધંત્યા ઓપન માટે મને પૂછેલું. ઓકે, ધેટ સમ્સ અપ. અને છેલ્લો સવાલ, એક એવી ફિલ્મ જે તારે કરવી હતી પણ તારા હાથમાં ના આવી, કે જે કદાચ તને એમ હતું કે મારે મને કરવી ગમતી, મને કરવી ગમતી એવી કોઈ ફિલ્મ
ગેસ અત્યાર સુધી જેટલી મેં ફિલ્મો જોઈ એમાં મને એવું થાય કે આ મેં કર્યું હોત તો મજા આવત. એક તો એ બે યાર છે કે જે મને એવું થાય કે આ કર્યું હોત તો બહુ મજા આવત, પણ ત્યારે તો હું હતી નહીં એટલે મને એવું કંઈ અફસોસ થાય નહીં. પણ એક શરતો લાગુ હતી કે જેમાં મને એવું થયું કે આ મારા ફ્લેવરની વાર્તા છે કે મને આમ બહુ મજા આવે એવી છે. અને સિન્સ હું એટલે પેલી આમ મને એ વખતે જ્યારે બનતી હતી ત્યારે મને એમ એક પેલું એક ફેક્ટર હોય કે જેમાં મને એવું થાય કે યાર આ કર્યો તો મજા આવે, કારણ કે મિતાઈબેન હેલ દીદી હતા. સો ધેર ડાયલોગ્સ એટલે એ લોકોના એમાં મને એવું થાય કે યાર આ લોકોના ડાયલોગ્સ ફરી બોલવાની ઈચ્છા થાય મને એવું જે થાય. તો એક એ ફિલ્મ શરતો લાગુ. બટ એવું કંઈ અફસોસ છે કે આ ઓશેટ મારે કરવી જ હતી એવું નહીં, પણ અત્યાર સુધી જે ફિલ્મો બની તો આ હું કરી શકું. અને છેલ્લો સવાલ, જો પવન તરીકે શરૂઆત ના કરી હોત તો કઈ ફિલ્મથી શરૂઆત કરી? પવન તરીકે શરૂઆત ના કરી હોત તો મારી શરૂઆત જ ના થઈ હોત, કારણ કે પછી મારા ઘરમાં તો એવું હતું જ નહીં કે આ એક્ટ્રેસ બનવાની છે. મને પણ એવું નહોતું એક્ટ્રેસ બનવાની છે, એટલે આઈ ગેસ પવન તરીકે શરૂઆત ના થઈ હોત તો હું ફિલ્મોમાં જ ના હોત. ઓનેસ્ટ કન્ફેશન્સ એન્ડ આન્સર્સ, બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. વાહ, ગ્રેટ. ઓકે વિજયભાઈ, ગબ્બર. જનરલ નોલેજ ના બોલતા સીઝન નંબર. આળસ ને કારણે કેટલી ફિલ્મો ની ખોટ ગઈ? એવું એક હોય અને એની જગ્યાએ નાની ડોક્યુમેન્ટરી કરવી દોડી જવાનું. પણ ફીચર ફિલ્મ એટલે એમાં ઇટ્સ નોટ ઝોન આઉટ ઓર આળસ એવું કશું નહીં, પણ એમાં જ મને એમ એવું જેટલા લોકો મને અપ્રોચ કરો કે છેલ્લે કે આ બહુ ચીકણું હોય એવું કહી દે છે, કેમ કે હું બાકી કોઈ વાતમાં નથી, પૈસા વાપરવાની વાતમાં બિલકુલ નથી, મારી પત્ની પૂછી શકો કે કોઈ પણ વસ્તુમાં નથી, પણ હું સ્ક્રિપ્ટ અને ફિલ્મ એટલે અને ઘણા લોકોને એવું લાગે કે બહારના પ્રોડક્શનની ફિલ્મ હું નથી કરતો, કેમ કે જેટલા લોકો મને એવું ફોન કર્યો ને તો એવી રીતે કર્યું કે અમને એવું છે એવું એવું બિલકુલ નથી. પણ સમાવ મને એવું થાય કે હવે કેમ કે મારો ટેમ્પરામેન્ટ હું જાણું છું અને ફિલ્મ કોઈની અડધેથી બંધ થાય કાં તો મારા મારીથી બંધ થાય એવું મને ના ગમે કે એવું કંઈ પણ થાય, એમ કે અથવા તો કંઈ પણ એવું થઈ શકે. ખોંખાર રીતે તો ડિરેક્ટ કરે છે એ એ મને મારા સ્વભાવની ખબર છે. તો મને એવું થાય કે અમુક વસ્તુમાં આ એક જ બાબત છે જેમાં ક્યારે બાંધછોડ નથી કરવી, એટલા માટે હું આ ફિલ્ડમાં છું, મારી બાય ચોઈસ છું, મને હું બાય ફોર્સ નથી અહીંયા, તો મને ગમે એ જ ફિલ્મો હું કરીશ. અથવા તો એવા કોઈ કારણો અત્યાર સુધી એવું કશું એટ્રેક્ટ નથી થયું. ઓકે, લાઈફની સંકટ સમયની સાંકળ કોણ? મયુર. યોર ફ્રેન્ડ મયુર સોલંકી, લાઈન પ્રોડ્યુસર ઓફ ધ ફિલ્મ. આમ તો મારે આ બધા સાંકળ જ છે, પણ એવી જ એટલે ટાક લઈને આમ એટલે મયુર પહેલું નામ. ઓકે, કોઈ એક ફિલ્મની રિમેક કરવાનો મોકો મળે તો કઈ ફિલ્મ હોય? બાહુબલી. કેમ? બહુ ગમે આનો સ્ક્રીન પ્લે. બાહુબલી 2 એટલે હમણાં રિલીઝ થયેલી, બાકી એમ તરત આવેલું નામ બાહુબલી, બાકી ઘણી બધી છે, જેમ કે ઘણી બધી હોઈ શકે. એસએલબીની મને અફસોસ છે તો રામલીલા એસએલબી કેમ બને, એટલે એ કેવી ફિલ્મ કે જેમાં મને બધાય મારે બનાવવી છે. ઓહો, તો એક એ છે. ઇવન એટલે બાહુબલી જોયા પછી મને એટલે પ્રેમજી અને બાહુબલી જોડે રિલીઝ થઈ હતી, બાહુબલીના કારણે પ્રેમજીને શોઝ નહોતા મળ્યા, અને તો હું એમ કહું છું અત્યારે કે હા એટલે ડિઝર્વ કરે, બાહુબલી ડિઝર્વ કરે. ઓકે, તો એક ફિલ્મ જે ગુજરાતીમાં બનાવી હોય એટલે હિન્દીમાંથી ગુજરાતીમાં કેવી કે ઇવન આજકાલ જે રીતે સાઉથ ઇન્ડિયન મૂવીઝમાંથી હિન્દીમાંથી ગુજરાતીમાં બનાવી હોય એવી તો કોઈ ફિલ્મ મને એવું દેખાતું નથી, પણ હા નવી કોઈ બનાવી હોય અને જો ગુજરાતીઓનો માઇન્ડસેટ થશે ત્યારે પહેલી બનાવવાની ઈચ્છા થશે તો એક અમારી જય સોમનાથની સિરીઝની જય સોમનાથ. વાહ, ક્યા બાત હૈ.
રિયલી લુકિંગ ફોરવર્ડ એન્ડ વેઇટિંગ. આમાંથી કોની સાથે કામ કરવું અઘરું પડ્યું? પત્ની કે જે પ્રોડ્યુસર છે, પાક્કો ભાઈબંધ કે જે એક્ટર છે અને જે તમને કાકા કહીને બોલાવે છે એ એક્ટ્રેસ છે? એની જોડે બિલકુલ નહીં, મજા આવે ઓબ્વિયસલી કામ કરવાની. પાર્કર એટલે આમ તો યાર, અરે યાર હું તો આઉટ ઓફ થઈ ગયો હવે એ બંધો માંથી. એમ નૈષદ ભાઈ આજી રિલીઝ કઈ નહીં, તું જોડ દે ભાઈ બંધ. ના પણ આવું શું કરે જોડ, એટલે મસ્ત જ છે તો સવાલ. મનોજ જોશી, પ્રતીક ગાંધી, ભરત ચાવડા, દીક્ષા જોશી. એકચ્યુઅલી હું એ જે તે એક્ટરને પૂછવું જોઈએ કે મારી જોડે કામ કરવાનું કેટલું ડિફિકલ્ટ લાગે, કેમ કે મને એક્ટર જોડે ડિફિકલ્ટ લાગે તો અમે એક પ્રોજેક્ટમાં હોઈએ જ નહીં. ઓકે, આવું મને કે મને ડિફિકલ્ટ લાગે એઝ અ ડિરેક્ટર તો કાં તો હું ક્વિટ કરું કાં તો હું એને. બિલકુલ ઓપન ક્વેશ્ચન છે. અકોર્ડિંગ ટુ યુ who is the next superstar of Gujarat? The next superstar, it's very difficult to say actually, kem ke hu eu manu chu eni pachhal ek nanakdu karan chhe. Superstar nahi nahi jeni back to back films chale chhe. Superstar e chhe ki je tamara audience ane industry mate equal parallel loko praying kare chhe. અને પ્રોબ્લેમ એ છે કે અણધારી મળેલી સફળતા પછી કેટલું એને એ પચાવી શકે છે, કોણ કેટલું પચાવી શકે છે એ વી ડોન્ટ નો. સો હું ના મિલ ધીસ ઇઝ નોટ ઓનેસ્ટ આન્સર. બાકી કહેવા માટે હું મૌલિક નહીં કહી દઉં. મેં પિક્ચર બનાવી છે, નેક્સ્ટ પિક્ચર મૌલિક સુપરસ્ટાર એમિક્શન સાથે. હુ ડુ યુ થિંક? ચલ સી આઈ થિંક સો આફ્ટર ધીસ ફિલ્મ. પણ નોટ સુપરસ્ટાર વર્ડ સાથે હું પોતે એગ્રી નથી એક્ચ્યુઅલી, હું એટલું કનેક્ટ નથી કરતો. એ શબ્દ કોઈ પણ માટે વપરાય ને તો મને એમ થોડું એ થાય કે તમે કેવી રીતે નક્કી કરો સુપરસ્ટાર? હું ખાલી બચ્ચનને માનું છું સુપરસ્ટાર, અમિતાભ બચ્ચન, એના સિવાય મને નથી લાગતું કોઈ સુપરસ્ટાર છે. અમને ખબર જ હતી તમે આવા આવા બધા જવાબો આવશે એટલે અમે આ સવાલ પાછળ ને પાછળ પૂછ્યો છે. આગામી દશકો તમે કોનો જુઓ છો? જે મહેનત કરશે એનો. અરે ઓપ્શન મળ્યા મને, મહેનત તો અમે કરીએ છીએ. પ્રતીક ગાંધી, મલ્હાર ઠાકર, મયુર ચૌહાણ કા માઇકલ, બી યોર ચોઇસ. આવનારો દસકો જો મૌલિકને સ્નીકરની જરૂર નહીં પડે ને તો મૌલિક. That's my choice. એટલે ચોઈસ નો આન્સર. Unfortunately, આ સાંભળવા માટે નથી અને વોશરૂમ ગયા છે. હા, જો નહીં પડે તો. બાકી મલ્હાર ઇઝ કરંટ સુપરસ્ટાર અને એની પાસે એક અદ્ભુત કનેક્ટ છે જ. જો મલ્હારે કનેક્ટને જાળવી રાખશે, એ કનેક્ટને હજી વધારે સારી રીતે જાળવી રાખશે તો મલ્હાર પણ શોર્ટ. આમાંથી કઈ ફિલ્મ તને બનાવવા મળી હોત તો મજા પડી હોત? એ વેન્ટિલેટર, બી નટસમ્રાટ, સી સાહેબ, ડી શર્તોમાં. વેન્ટિલેટર મેં જોઈ નથી. મને એવું છે કે રિલીઝ કરવાની જફા ના હોય તો નટસમ્રાટ. હવે આ જ સવાલ છે, જરાક જુદી રીતે છે. આમાંથી કઈ ફિલ્મ વધારે સારી બની શકી હોત? એ વેન્ટિલેટર, બી નટસમ્રાટ, સી સાહેબ, ડી શર્તોલા. ત્રણ નથી જોઈ, શરતો લાગુ જોઈ છે 100% કહું બેટર બની શકે. ઓકે ફાઇન. મોન્ટુની બિટ્ટુમાં મોન્ટુ જો
મૌલિક ના હોત તો કોણ હોત? મયુર. એ તે કહી. હા, મયુર પણ હોત અને હું મલ્હાર ને પણ ક્યાંક વિચારતો. મલ્હાર અને મયુર, પણ મયુર નો ઓપ્શન હું વધારે થોડો જો આ ના હોત. અને બિટ્ટુ આરોહી ના હોત તો? એકચ્યુઅલી મેં નામો બહુ બધા દીધા હતા પણ મને સુધતું નહોતું કે કોણ હોઈ શકે, તો એમાં આરોહી જ હતી. કેમ કે ટ્વિંકલ અને રામ તો સ્ક્રિપ્ટ વખતથી આરોહીમાં પકડાયા હતા અને મારા બહુ અલગ કારણો હતા. એ પણ હું કહીશ, મને કહેવું છે પ્લીઝ કે આરોહીને પહેલેથી કાસ્ટ નહીં કરી નાખી. એની પાછળ કારણ એ હતું કે લોકો એવું કહેતા હોય છે કે આરોહીને લોન્ચ વિજયગીરી બાબાએ પહેલી ફિલ્મમાં કરી, પછી એણે એના પપ્પાની ફિલ્મ કરી. એ એની ટેલેન્ટના કારણે છે અહીંયા છે કે કોઈ લોન્ચ કરી ગયું, એના પપ્પાએ ફિલ્મ બનાવી એટલા માટે નથી. પણ હું અંદરથી મને એવું હતું કે આ છોકરી પર ખોટું લેબલ એવું લાગ્યા જ કરશે કે યાર ઘરઘરના એની ફિલ્મમાં લે છે. એની ટેલેન્ટને સાઇડલાઇન કરી દેવામાં આવશે. પણ મેં કીધું એવું એવું બધું થાય તો પણ જો એને ના લો તો એનો એ અન્યાય છે. સો એવી રીતે મારા મગજમાં ડાયલેમા ચાલતો હતો. બાકી બિટ્ટુમાં મેં કોઈ ઓપ્શન નથી વિચાર્યા. ઓકે, મેં નથી વિચાર્યા. અને ટ્વિંકલના મગજમાં બહુ જ પહેલેથી હતું આરોહી. મેં એવું કીધું કે આરોહીને અત્યારથી તું કહીશ નહીં ને, આપણે અત્યારે કોઈ કાસ્ટિંગ લોક કરવું નથી. એ વખતે એવું બી હતું 100% ઓપ્શન તરીકે હું એવું બોલતો હતો. મેં એવું ઈશા કંસારા બી કરી શકે અને બીજું દીક્ષા જોશી પણ કરી શકે અને કોઈ બોલિવૂડમાંથી કોઈ છોકરી આઈને કરી શકે. સો બિટ્ટુ અત્યારે તમે લોકો વિચારશો નહીં, રામને હું કહેતો તમે લોકો તમારું કામ નથી બિટ્ટુ વિચારો. પણ હા, ફ્રેન્કલી કોઈ લોક મેં નહોતી કર્યું બિટ્ટુ. ઓકે, જો પહેલી મૂવી પ્રેમજી ના હોત તો કઈ હોત? એટલે કોઈ બની ગયેલી ફિલ્મો કે એનીથિંગ કદાચ મેં બનાવવા માંગતો. મેં 5 વર્ષ પછી જો 2015 ની જગ્યાએ 2020 માં ફિલ્મ બનાવી હોત તો કદાચ પહેલી ફિલ્મ હું મારી કાં તો હાજી હોત અને કાં તો એક અંબા કરીને એક સ્ક્રિપ્ટ ઉપર હું કામ કરું છું. કેવો વોટ એન ઇન્ટરેસ્ટિંગ આન્સર્સ યુ આર ગિવિંગ. ઓકે, મોન્ટુની બિટ્ટુમાં એક કેરેક્ટર જે તને હવે એવું લાગે છે કે આનું કાસ્ટિંગ વધારે સારું થઈ શકે. વધારે સારું થઈ શક્યું હતું એવું નહીં, પણ બે ઓપ્શન હતા અને એ ફિલ્મનો ફાઇનલ આઉટપુટ જોયા પછી મને એવું લાગ્યું કે ના, જે છે એ અદ્ભુત છે. જમના માસીનું કેરેક્ટર છે એક, એમાં હિના ત્રિવેદી વોઝ ફર્સ્ટ ઓપ્શન અને હિના ભાભીને સમહાવ કંઈક કારણોથી એ નહીં કરી શક્યા. અને પછી પિંકીબેન, પિંકીબેન બ્રિલિયન્ટ એક્ટ્રેસ છે, એમાં કોઈ વસ્તુ હતી નહીં. પણ હા, પિંકીબેન વોઝ નોટ ફર્સ્ટ ચોઈસ, સેકન્ડ ચોઈસ હતા એમાં, કેમ કે હિના ભાભીનું એ થયું. પણ ફિલ્મ જ્યારે મેં 500 વાર જોઈ હવે પ્રોસેસમાં, તો મને એવું લાગે છે કે કદાચ શરૂઆતમાં એ અપ્રોચ કરતાં મારો આ અપ્રોચ, મને આ અપ્રોચ સાથે વધારે ફાવે છે. પિંકીબેન જે આ રોલ અત્યારે કરે છે એના ફિઝિક્સ સાથે હેપી અને પિંકીબેન બહેનો લાગે છે, તો આ કન્વિક્શન વધારે બેસે છે. ઓકે ઓકે, અને ફિલ્મ ક્રિટિક્સ, પર્ટિક્યુલરલી ગુજરાતી ફિલ્મ ક્રિટિક્સને જો એક સલાહ આપવા માંગો તો એ કઈ? ક્રિટિસિઝમ શીખો, ફિલ્મો જોતા શીખો. Wow. On that note, big round of applause for Vijay Kiran Goswami. આટલો સુદીર્ઘ સંવાદ, આટલો બધો ઉછળકૂદવાળો, મસ્તીથી ભર્યો ભર્યો, આ પહેલો એવો શુદ્ધ દેશી સંવાદ હશે જેમાં એક્ટર્સે ઊભા થઈને પરફોર્મ કર્યું હોય. ઓન દેટ નોટ, આ લોકો માટે ફરી એક વખત ઘણી જ વાતો કરી લીધી છે, કંઈ વધારે હવે મને લાગે છે કે હવે જે કહેવાનું છે એ ફિલ્મે કહેવાનું છે. ફિલ્મ આ શુક્રવારે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જતાં જતાં કન્ક્લુડિંગલી કેવું હોય? હા, એટલે અમારી ફિલ્મ આવી રહી છે 23rd ઓગસ્ટના મોન્ટુની બિટ્ટુ. બહુ જ મજા સાથે બનાવેલી ફિલ્મ છે, બહુ મહેનત સાથે બનાવેલી ફિલ્મ છે. ઓબ્વિયસલી દેટ ઇઝ નોટ ધ રીઝન કે તમારે જોવા જવી જ પડે, પણ આ એટલે જોવા જવી પડે કારણ કે આ જે વાર્તા છે એ તમને લોકોને એટલી રિલેટેબલ એટલે લાગશે કારણ કે તમે તમારી લાઈફમાં ક્યારેક ને ક્યારેક મોન્ટુ હશો અને ક્યારેક ને ક્યારેક બિટ્ટુ હશો. આ જે વાર્તા છે એમાં બેઝિકલી મોન્ટુ અને બિટ્ટુની ફ્રેન્ડશિપ અને એ લોકોના પોતાના સંબંધો અને એ લોકોના પોતાની એ લોકોની પોતાની જર્ની અને કેવી રીતે જર્નીમાં શું શું થાય છે એની વાર્તા છે. બહુ જ ફન લવિંગ વાર્તા છે, બહુ જ મજા આવે એવી વાર્તા છે. જેમ અહીંયા બધાએ કીધું હવે તો કે તહેવારની વાર્તા છે, એટલે ખાલી તહેવારો એટલે હોળી દિવાળી નહીં, એકચ્યુઅલી લાઈફનો જે તહેવાર હોય એની વાર્તા છે. સો
તમે લોકો ખાલી એકલા ના જતા, તમારા સહપરિવાર સાથે ફિલ્મ જોવા જજો, કારણ કે આ ફિલ્મ ફેમિલી ફિલ્મ છે અને તમને લોકોને બહુ જ મજા આવશે. મિની વેકેશન છે 7-8મનું, એટલે તમને લોકોને એ જોડે જોવાનું અને જોડે આખો એ માહોલ એન્જોય કરવાની મજા બહુ જ આવશે. સો પ્લીઝ ગો એન્ડ વોચ મોન્ટુની બિટ્ટુ 23rd ઓગસ્ટ. માં જે ફિલ્મો બની રહી છે, એટલે અત્યારે જે રેપિડ રાઉન્ડમાં મેં પ્રશ્નના જવાબ આપ્યા હોય કે વિધિન ઇન્ડસ્ટ્રીની વાત છે, બાકી જે ફિલ્મો બની રહી છે એ બધી અદ્ભુત ફિલ્મો બને છે, એટલે ગુજરાતી ફિલ્મો બધાએ જોવા જવું જોઈએ. આવું એક મેકર તરીકે મારી દિલથી ઈચ્છા હોય. આ ફિલ્મ છે મોન્ટુની બિટ્ટુ, એ 7-8મ પર આવે છે અને આ ફિલ્મ એવી છે કે જેમાં તમને ક્યાંય લોડ નહીં લેવો પડે. નહીં, નોર્મલી તમને લોકોને હોય કે લોડ લેવાવાળી ફિલ્મો નથી જોવી, એમાં લોડ નથી, એટલે જજો પ્લીઝ જોવા, ફેમિલી સાથે જજો. થેન્ક યુ સો મચ. મારી સાથે એટલે હું એમને બી જતો રહ્યો છું, તો હવે તો મને થિયેટર વાળા ઓળખે બી છે, મને રોકતા બી નથી, એટલે હું જઈને બેસી જોઈ, મારી બાજુ બેસી જોઈ છું. હું કોઈ કહીશ કે જો આ સીનમાં આવું થયું એકચ્યુઅલી યસ. તો આમાં આખી વાતમાં જો તમારે, હું આમાં એટલું કહીશ કે આ પાત્ર ભજવતા ભજવતા મેં મારી જાતને અંદર જો આ પાત્ર જ્યારે બિટ્ટુ ભજવતી હતી, આરોહી બિટ્ટુ કરતી હતી, ત્યારે મને ક્યાંક કહી લાગ્યું કે હા યાર મારી લાઈફમાં બી આવા બધા હતા. હું અચૂક માનું છું આ વસ્તુ, કારણ કે આ પિક્ચરમાં જે જે પાર્ટમાં હું જોડાયેલો છું એ તમામે તમામ મારી આજુબાજુમાંથી જ આવ્યા છે. સો તમને એવું લાગશે ક્યાંક કે આ હું છું, આ પેલો છે, આ પેલું છે. ઘણીવાર એવું લાગે કે હું પોતે મોન્ટુ છું, પણ ઘણીવાર એવું પણ લાગે હું બિટ્ટુ છું. મારા સ્વભાવમાં એવું લાગે મને, બરાબર. મતલબ તમે તમારી જાતને આની અંદર જોઈ શકશો. બસ યસ, દરેક ઇમોશન્સના અંદર ક્યાંક તમને લાગે કે હા યાર હું આ છું. એટલા માટે ખાસ તમે તમારી જાતને જોવા માટે એકવાર જજો. ખાસ ક્યાં વાત હૈ, મોન્ટુની બિટ્ટુ આ શુક્રવારે રિલીઝ થાય છે. હળી મળીને, હાથમાં હાથ નાખીને, તહેવારો ઉજવતા ઉજવતા અને આનંદ કરતા કરતા, જલસો કરતા કરતા મૂવી જોવા જજો. શુદ્ધ દેશી સંવાદમાં હું નૈષત અત્યારે રજા લઉં છું એન્ડ થેન્ક યુ વેરી 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 મચ. બહુ જ મજા પડી. બસ કરતા રહો જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત. એક માત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. સરસ વરસાદ છે, ખૂબ સરસ ઝરમર ચાલુ થવાની છે, ઘેરાયેલો છે, ક્યાંક ગગડે છે, ક્યાંક છાંટા છે. મજા કરજો, જલસો કરજો, ફિલ્મ જોવા ચોક્કસથી જજો. આવજો, બાય.